हेलो चे हेलो चे हेलो 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 चे हेलो 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 रात दिवस रे नाम जपीने स्वासे स्वासे भरिए स्वासे स्वासे भरिए नाम तमारो गमी गयो छे नाम तमारो गमी गयो छे कहो हमें सू करिए रात दिवस ए नाम जपीने स्वासे स्वासे भरिए रात दिवस ए नाम जपीने स्वासे स्वासे भरिए स्वासे स्वासे नाम तमारो गमी
कहो अमेश करिए नाम तमारू गमी गयू छे नाम तमारू गमी छे कहो अमेश करिए कहो अमेश करिए
લબ્ધિદાન મંડળ શ્રી શાંતિના પંથ રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજાના શ્રી મુખે આગમ મોતી વીણવાનો અવસર એટલે આગમ વાચના. મનમાં રહેલી કોઈ પણ ગ્રંથિ, કોઈ ભેદભાવ, કોઈ શંકા, કોઈ સંશય, તેને તોડવાનો અવસર એટલે આગમ વાચના. કોઈ ગેરસમજ હોય, કોઈ અણસમજ હોય, કોઈ અજ્ઞાન હોય, તેનું ક્લેરિફિકેશન કરવાનો અવસર એટલે આગમ વાચના. જ્ઞાનની ગંગામાં ડૂબકી મારી અને ભીના ભીના થવાનો અવસર એટલે આગમ વાચના. જે વાંચવાનો આપણને અધિકાર નથી તેવા આગમ ગ્રંથોની દુનિયામાં એક ઝાંખી કરવાનો અવસર એટલે આગમ વાચના. આપણી સમજમાં કદાચ આપણી સમજણની ફૂટપટ્ટી નાની હોય, પણ આકાશને આંબવાનો અવસર, આકાશને માપવાનો અવસર, જોવાનો અવસર એટલે આગમ વાચના. આજથી આ ઘડીથી 3 દિવસ સુધી આપણે એક યાત્રા પર જઈશું, એક જ્ઞાનની યાત્રા એટલે આગમ વાચના. અહીંયા બધા જ દૂર દૂરથી આવ્યા છો, લબ્ધિ નિદાન શ્રી સંઘના આંગણે આપ બધા જ પધાર્યા છો, સૌનું હાર્દિક સ્વાગત કરતા બહુ આનંદનો અનુભવ થાય છે. આવો આપણે બધા જ અમદાવાદની અલગ અલગ સંઘથી પધાર્યા હોય, મુંબઈથી, સુરતથી, મહારાષ્ટ્રથી, એમપીથી, અલગ અલગ જગ્યાએથી બધા જ પધાર્યા છે. આપણે બધા જ અમદાવાદના હોય કે લબ્ધિ નિદાનના હોય, આપણે 3 દિવસ માટેની એક યાત્રા પર જ જઈએ છીએ. ગુરુદેવ થોડીક ક્ષણોમાં અહીંયા પધારશે અને ત્યાર પછી આગમ વાચના શરૂ થશે, પણ એની પહેલા આપણે થોડીક પૂર્વ તૈયારી કરી લઈએ. એક ફ્લાઇટમાં જતા હોઈએ ને એની પહેલા, ફ્લાઇટ ટેક ઓફ થાય એની પહેલા કેટલીક સેફ્ટી ઇન્સ્ટ્રક્શન્સ અપાતી હોય છે. એ ફ્લાઇટના ક્રૂ મેમ્બર જાણે સેફ્ટી ઇન્સ્ટ્રક્શન આપતા હોય અને પછી ફ્લાઇટ ટેક ઓફ થતી હોય. આપણે એક નાનકડી આજે આગમ વાચનાની યાત્રામાં આગળ વધીએ તે પહેલાં એક નાનકડી સેફ્ટી ઇન્સ્ટ્રક્શનમાં આપણે પ્રયત્ન કરીએ. મોબાઈલ ફોન સાથે લાવ્યા હોઈએ તો મોબાઈલ ફોન વાઇબ્રેટ પણ નહીં, શક્ય હોય તો સાયલેન્ટ મોડ પર કરીએ, વાઇબ્રેટ પણ નહીં. કારણ કે વાઇબ્રેટ થશે તો આપણું ધ્યાન જે કદાચ એક પરોવાયેલું હશે તૂટી જશે, અને જે એક ધારા આપણી જોડાવી જોઈએ જ્ઞાન મેળવવા માટેની એ તૂટી શકે. એટલે શક્ય હોય તો સાયલેન્ટ જ, સંપૂર્ણ સાયલેન્ટ. 2 કલાક, આવનારા 2 કલાક સેશન ચાલશે, તો સેશન દરમિયાન આપણને આ મોબાઈલ ફોન ડિસ્ટ્રેક્ટ આપણને ન કરે, કારણ કે આપણે એવા આગમ મોતી વીણવા બેઠા છીએ. અહીંયા કદાચ ડાયમંડમાંથી કોઈ હશે, બધાને ખ્યાલ કે જ્યારે હીરાનું એસોર્ટિંગ કરતા હોય, ડાયમંડ એસોર્ટિંગ કરતા હોય, ત્યારે એટલું ઝીણવટપૂર્વક જોવે કે એમાં વચ્ચે બીજું કોઈ બી ડિસ્ટ્રેક્શન આવે તો એને સાઈડમાં જ મૂકી દે, કારણ કે કોઈ 1-2 હીરા જે કદાચ આપણે આમ પારખવાના હોય એમાં ભૂલ થઈ શકે અને બહુ મોટું નુકસાન થઈ શકે. બસ આ તત્વજ્ઞાનનું ગુરુદેવ એસોર્ટિંગ કરીને આપણા બધા માટે આમ પીરસવા જઈ રહ્યા છે, ત્યારે જો આપણું ડિસ્ટ્રેક્શન થાય અને કોઈ એવા હીરા અને મોતી આપણે ચૂકી જઈએ તો બહુ મોટું નુકસાન થાય. શેરબજારમાં સેકન્ડ ટુ સેકન્ડ આમ સ્ક્રીનની ઉપર કોન્સન્ટ્રેશન સાથે કરતા હોય, કદાચ કોઈના ફોન આવે તો આપણે અવોઇડ કરતા હોઈએ લેવા માટેના, કારણ કોઈ ભાવમાં વધઘટ થાય અને આપણે ચૂકી જઈએ તો નુકસાન થાય. અહીંયા આપણા ભાવમાં વધઘટ થાય તો પણ મોટું નુકસાન થઈ શકે છે. વિનંતી કરીએ કે બધાને શક્ય હોય તો મોબાઈલ ફોન સાયલેન્ટ કરી દઈએ. આવનારા 2 કલાક આપણે મનથી ગુરુ ભગવાનની આગમ વાચનાને ગ્રહણ કરવા માટે તૈયાર થઈએ. જો શક્ય હોય અને પરિવારના કોઈ વ્યક્તિઓ સાથે બેઠા હોઈએ અથવા મિત્રો સાથે બેઠા હોઈએ, આમ તો છે ને શક્ય હોય તો એવી રીતે કોઈક વાર થતું હોય કે જ્યારે એકદમ કોન્સન્ટ્રેશન જોઈતું હોય તો બંને બાજુ જો કોઈક સ્ટ્રેન્જર હોય
જેની સાથે વાતો કરવાનો લગભગ શક્યતા નહીવત હોય તો આપણે બહુ એકાગ્રતાથી સાંભળી શકીએ. એટલે શક્ય હોય તો આજુબાજુ આપણે વાત બે કલાક મુલતવી રાખી શકીએ. આખા પ્રવચન સેશન દરમિયાન સંવાદ આપણે કરવો છે ગુરુદેવ સાથે. આ આગમ વાચનામાં ભણવા માટેની પૂર્વ તૈયારી છે. કોઈ અગત્યનું કારણ ન હોય, કોઈ ઇમરજન્સી ન હોય તો બે કલાક દરમિયાન વચ્ચેથી ઊભા આપણે ન થઈએ, જેથી ગુરુદેવનું અને આપણું, આપણામાંથી કોઈનું પણ ધ્યાન, કોઈ ડિસ્ટ્રેક્શન ન થાય, કોઈની ધારા તૂટે નહીં. ફાવી શકે બધાને? ફાવશે બધાને? આપણને બધાને નોટ અને પેન, એક ડાયરી અને પેન પણ મળી છે. જેટલું શક્ય બને જે કોઈ પણ મુદ્દા આપણને લાગે એ બધા જ લખતા જઈશું, બધું જ. એટલા બધી સરસ નોટ્સ બનાવશું કારણ કે આ આગમ ગ્રંથની વાચના છે. આપણા માટે આવું ટ્રેનિંગ, આવું ક્રેશ કોર્સ આગમ ગ્રંથનું મળવું બહુ જવલ્લે જ મળતું હોય છે, રેર હોય છે. જે બધા વર્ષોથી આગમ વાચનામાં આગમ વાચનામાં ભણતા હોય છે એ બધાને ખ્યાલ કે આગમ વાચનામાં ગુરુદેવ કેવું તત્વજ્ઞાન પીરસતા હોય છે. જેટલું લખી શકાય બધું જ લખીશું. અને દરેક સેશનના અંતે ગુરુદેવ પાંચ પ્રશ્નો પૂછશે, એક ક્વિઝ જેવું હશે, પાંચ પ્રશ્નો પૂછશે. એટલે બધા ખાસ લખતા રહેજો જેથી આપણને જેમને આવડે એમને કંઈક સરસ મજાની ભેટણું સંઘ તરફથી થાય તેવી વિચારણા છે. એટલે આપણે બધા જ પ્રશ્નો, જેટલા કોઈ પણ મુદ્દા લખાય એટલું લખતા રહીશું. અને ગુરુદેવ પધારે તે પૂર્વે આવો આપણે પોતે આગમ વાચનામાં ભણવાનો પ્રયત્ન કરીએ. અલ્પેશભાઈના સુંદર મજાના સ્વરે આપણે એક ભક્તિ, આ શક્ય હોય તો આંખ બંધ કરીને પણ એક ભક્તિમાં ભણવાનો પ્રયત્ન કરીએ. આપણા પોતાની જાતને તૈયાર કરીએ કે આજે આગમ મોતી વેળવા માટે અમે અહીંયા આવ્યા છીએ. આજે હું નથી, હું ફક્ત આગમ ગ્રંથના તત્વજ્ઞાનને ગ્રહણ કરવા આવ્યો છું. એ ભાવમાં આપણે ભળીએ. આગમ વાચનાના પ્રારંભિક મંગલ મુહૂર્તે ગુરુદેવને આગમ વાચના પૂર્વે સામૂહિક ગુરુ વંદન. બુલંદ અવાજે બધા સાથે, ઈચ્છામી ખમા સમણો વંદ્યું જામણી જાય નિસિહિયાય એણ વંદામી. ઈચ્છામી ખમા સમણો વંદ્યું જામણી જાય નિસિહિયાય મથ એણ વંદામી. ઈચ્છકાર સુહરાય સુખ તપ શરીર નિરાબાદ સુખ સંયમ યાત્રા નિર્વો છોજી.
ભાત પાણીનો લાભ દેશોજી ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણિજાય નિસિહિયાય મથેણ વંદામી ઈચ્છા કારણે સંદિશ ભગવાન અબુટ્યોમી અભ્યંતર રાયમ ખામેઉ જમ કિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિનય વ્યાવચ્ચે આલાવે સલ્લાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાષાએ ઉભરી ભાષાએ જંકિંચી મજ્જવણે પરિણમ શુંભમ વા બાયરમ વા તુભે જાણ અહમ ન જાણમી તસમ ઇચ્છામી દુઃખડમ ચામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નિસિહિ આય મથેણ વંદામી સુખશાતા સાહેબજી ચામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નિસિહિ આય મથેણ વંદામી ઈચ્છા કારણે સંદિશ ભગવાન વાયણા સંદિશ આવું ઈચ્છા ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નિસિહિ આય મથેણ વંદામી ઈચ્છા કારણે સંદિશ ભગવાન વાયણા લેશું ઈચ્છા ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નિસિહિ આય મથેણ વંદામી ઈચ્છકારી ભગવાન પસાય કરી વાયણા પ્રસાદ કરશો જી નમો રિયંદાણ નમો દિદાણ નમો હિરિયાણ નમો વજાયાણ નમો લોય સંભરાવણ મેદો મજન મુખારો તબ બાબ પ્રણાસનો મંગલાણ જદ બેજ મડવોય મંગલમ નમો દુર્વાર રાગાધિ વૈદિવાર નિવારિને હર હદે યોગીનાથાય મહાવીરાય દાયિને જય જગદીવ જોણી વિયાણ જગગુરુ જગાનંદો જગરાહો જગબંધુ જય જગપિયા મહુ ભૈવ જય સુવર્ણમ ભમવો તીર્થરાણ અપચ્છિમો જય જય ગુરુલોગણ જય મહપ્પા મહાવીરો ઓંકાર બિંદુ સંયુક્ત નિત્યં જાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ જય ધર્ણેન્દ્ર મુંજીયા પૌમા વૈ પમોનિ સેવ્ય પાય ઓમ ક્લીં રીં મા સિદ્ધિં પરે ઉશનિપાસ જગનાહો અજ્ઞાન તિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકાયા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે. પાછળ જે ખુરશીમાં બેઠા છે બધાને વિનંતી, આ ગુરુદેવની સમક્ષ સામે ખુરશી લઈને આ બાજુ સામે આવી શકાશે. ખુરશી ઉચકીને આપણે આ બાજુ લઈ શકાશે એટલે અવાજ પણ ઓછો થશે અને બધા સામે આવી જશે સામેની બાજુ. બસ એટલું જી. મહામંગલકારી આગમ કી વાચના શરૂ હોને જા રહી હૈ. હમ ઇનકે પહેલે પરમાત્મા કે વચન કી સ્તવના હર સ્તુતિ મેં ત્રીસરે નંબર કી સ્તુતિ વો આતી હૈ. યહાં જો ભી બેઠે ઉનકો યદિ કંઠસ્થ હૈ હમ નતમસ્તક હોકર કે આગમ વચન કો જીન વચન કો હમ પહેલે નમસ્કાર કરેંગે. અરહદ વક્ત્રા પ્રસૂતાં ગાધર રચિતાં વાદ સાંગાં વિશાલ ચિત્રાં ગાવાર્થયો મુનિ ગણ ઋષભૈ તારિકાં બુદ્ધિમાર્ગે મોક્ષાગતવાર વ્રત ચરણ ફલં જ્ઞેય ભાવ પ્રદીપ ભક્ત્યાદિકં પ્રપદ્યે સુત મહામહિલં સર્વલોકૈક સાર નિવાણ મગ્ગે જાન કપાં અનાસિયાસે સકુવારિતત્વં વયં જિનાણ સર સંગમાગાહ ચૂલ
राधेरं गुरु नमः शंकुरं दूरतारं सारं वीरारं सारं साधुशे गुरु पासे थी ज्ञानी याचना एटले आगम वाचना जे शब्दों दूर करे आपड़ा भवो भवनी वासना ते हितकारी अमृतमय वचनों एटले आगम वाचना जे दूर करे आपड़ा दरेक जीवननी दरेक प्रकारनी यातना ते आगम वाचना परम पूज्य आचार्य भगवंत सरस्वती लब्ध प्रसाद राज प्रतिबोधक पद्मभूषण विभूषित गुरुदेव रत्न सुंदर सुरेश्वर जी महाराजाना श्री मुखे आवनारा त्रण त्रण दिवस सुधी वरसता मोती एटले आगम वाचना आज थी आगम वाचना नी यात्रा पर आपणे जईशुं बे कलाक चार थी साढ़ा चार कलाकनी वाचना आपने दररोज मळशे त्रण दिवसनी आपणी आ यात्रा तेनो आजे शुभारंभ करिए आ त्रणे त्रणे दिवस स्थानांक सूत्र तेना पर गुरुदेव आगम वाचना फरमावशे अग्यार अंग तेमा प्रथम आचारांक सूत्र द्वितीय सुयोगडांक सूत्र अने त्रीजू स्थानांक सूत्र आगम ग्रंथ अने आपड़ा जीवन ने आवरी लेती एवी सरस मजानी वातो एनी अंदर छे आपणे आपणू सौभाग्य छे के आपणे आजे आ स्थानांक सूत्रनी वातो आपणे जाणवा शीखवा मळी रही छे आगम ग्रंथ वाँचवानो आपणे अधिकार नथी संयम आपणी पासे छे नहीं चारित्र जीवन होय तो पण आ सूत्रने वाँचन करवानो अध्ययन करवा माटे अधिकार मेळवा माटे योग करवा पड़े આપણી પાસે ચારિત્ર જીવન નથી આપણી પાસે યોગ પણ નથી ગુરુદેવ એમની આરાધના દ્વારા જે એમણે મેળવ્યું એ જ્ઞાન પચાવી એની સમરી બનાવી અને જાણે એ બધા જ એ સમરી આખી આપણને પીરસી રહ્યા હોય આ ત્રણ દિવસ દરમિયાન સ્થાનાંક સૂત્ર પર આગમ વાચના થશે એવું જબરદસ્ત સ્થાનાંક સૂત્ર તેને ગુરુમુખેથી આપણે ગ્રહણ કરવાનો પ્રયત્ન કરશું જેટલું ગ્રહણ થઈ શકે એટલું આપણે લેવાનો પ્રયત્ન કરશું તે યાત્રામાં આપણે આગળ જવું છે તેની શરૂઆત કરીએ મંગલ પ્રારંભ આપણે દીપ પ્રાગટ્યથી કરીએ દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીએ આપણે સાધર્મિક વત્સલ શ્રી કલ્પેશભાઈ વિશા શેઠ શ્રી દલીચંદભાઈ મહેતા ભુજ શેઠ શ્રી પ્રમોદભાઈ કાંદીવલી શેઠ શ્રી વિક્રમભાઈ બોરીવલી શેઠ શ્રી સિદ્ધાર્થભાઈ પી શાહ અમદાવાદ શેઠ શ્રી ભૂપેશભાઈ શાહ નારણપુરા અમદાવાદ સર્વે શ્રેષ્ઠીવર્યોને આપણે તાળીઓનાથી વિનંતી કરીએ તેમને આવકારીએ તથા શેઠ શ્રી મુકુદભાઈ પટેલ મફતભાઈ પટેલ મિચ્છામી દુગડમ શેઠ શ્રી મફતભાઈ પટેલ અમદાવાદ પધારો આપણે તાળીઓથી બધા વિનંતી કરીએ અને આપણે એક સંગીતના નાદ સાથે દીપ પ્રાગટ્ય માટે નામ બોલાય જલ્દી આવી જાઓ દીપ પ્રાગટ્ય માટે આપણે બધા સંગીત સાથે આપણે જોડાઈએ પધારો જ્ઞાન દીપક પ્રગટાવો જ્ઞાન દીપક પ્રગટાવો જ્ઞાન દીપક પ્રગટાવો જ્ઞાન દીપક પ્રગટાવો એક તાળીથી બધા ભણવાનો પ્રયત્ન કરીએ આ ભાવમાં આપણે આપણા જીવનમાં એક જ્ઞાન એક તાળીથી જ્ઞાન દીપક પ્રગટાવો જ્ઞાન દીપક પ્રગટાવો જ્ઞાન દીપક પ્રગટાવો
ज्योति प्रगटावो ज्ञान दीपक प्रगटावो ज्ञान दीपक प्रगटावो। स्थानांक सूत्र એવું જબરદસ્ત એક ગહન ગ્રંથ છે જેના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને એમ લાગે કે વાહ કેવું જબરદસ્ત શ્રુત છે। કેવડી ભગવંત તીર્થંકર ભગવંત તીર્થંકર ભગવંતોના કેવળ જ્ઞાનના ફળ સ્વરૂપે જે આપણને મળ્યું તે શ્રુત અને ભવિષ્યમાં આપણા કેવળ જ્ઞાનના મૂળમાં જે રહ્યું છે તે છે શ્રુત જેને પામીને આપણે કેવળ જ્ઞાન સુધી પહોંચી શકીએ। પ્રભુના કેવળ જ્ઞાનના ફળ સ્વરૂપે આપણને જે મળ્યું તેવા જબરદસ્ત વચનો તે સ્થાનાંક સૂત્ર તેને આપણે ગુરુ ભગવંતને ખૂબ અહોભાવપૂર્વક વોરાવી અને વિનંતી કરીએ ગુરુદેવ આગમ વાચના આમ ફરમાવો। તે વોરાવવા માટે તેની ઉછામણી આપણે બોલવી છે પણ વિશેષતા એ છે કે આ ઉછામણી રૂપિયામાં નથી, આ ઉછામણી આરાધનામાં છે। આપણા હૃદયના જેટલા ભાવ ફોરવી શકાતા હોય, જેટલું સત્વ ફોરવી શકાતું હોય તે ફોરવી અને આરાધનામાં આપણે આગળ વધી શકીએ તે આરાધનામાં ઉછામણી બોલાય। ગુરુદેવની આ બધા જ વતી ગુરુદેવને ગ્રંથ વોરાવી અને વિનંતી કરવાનું ચડાવો। એક વર્ષમાં 100 દિવસ કંઈક ગોખવાનું આપણે એવું ચડાવો, એવી ઉછામણી લેવી છે કે એક વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ કંઈક ગોખવાનું અને ગોખવાની મિનિટ કેટલી, 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, કોઈ પણ સ્તવન, સુતિ, ગાથા, કંઈ પણ નવું ગોખવાનું। કદાચ મને આવડતું હોય, 2 પ્રતિક્રમણ આવડતું હોય તો તેનાથી આગળ, 5 પ્રતિક્રમણ આવડતું હોય તો તેનાથી આગળ, 25 સ્તવન આવડતું હોય તો 26માંથી શરૂ કરવાનું, મને કદાચ જો બધું જ આવડતું હોય તો પછી કંઈક આગળથી શરૂ કરવાનું। ના એટલે અમારા ફિલ્ડમાં એવું હોય ને કે MBA હોય, મને બધું આવડે, એટલે આપણે જો બધા કદાચ આપણે આગળ જ્યાં આગળ છીએ ત્યાંથી આપણે આગળ વધવાનું છે। એટલે એક વર્ષમાં 100 દિવસ અને દિવસમાં કેટલી મિનિટ ગોખવાનું તેમાં આપણો ચડાવો બોલાવીએ છીએ, જેની જે શક્યતા હોય, 2 મિનિટ હોય, 5 મિનિટ હોય, 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક જેટલી મિનિટોમાં આપણે ચડાવો લઈએ। એક વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ કંઈક નવું ગોખવાનું તેમાં આપણે ચડાવો લઈએ, ગુરુ ભગવંતને ગ્રંથ વોરાવવાનો ચડાવો। એક વર્ષમાં 100 દિવસ ઓછામાં ઓછું 5 મિનિટ ગોખવાનું, 5 મિનિટથી શરૂઆત, શ્રાવક શ્રાવિકા બંને બોલી શકશે, 30 મિનિટ, 60 મિનિટ, કેટલા, 1.25 કલાક, એટલે કેટલા થાય, મારું ગણિત જરા બહુ જબરદસ્ત છે, મિનિટ બોલો ને, 75 મિનિટ, અરે 1.25 કલાક રાખીએ કારણ કે મારા જેવા ઘણા હશે એટલે 2 કલાકોમાં આવી ગયા આપણે, 120 મિનિટ, 2 કલાક, કલાક રાખીએ ઈઝી પડશે, 120ની જગ્યાએ 2 છે ને, ઓછું લાગે, 2 કલાક, 9 ગોખવાનું, 2.5 કલાક, 2.5 કલાક, 3 કલાક, રોજના 3 કલાક, ઓછામાં ઓછા 100 દિવસ રોજના 3 કલાક નવું ગોખવાનું, કંઈક નવું ગોખવાનું રોજના 3 કલાક, 3.5 કલાક, રોજના પાછળ, રોજના 5 કલાક, રોજના 5 કલાક, વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજના 5 કલાક, વાહ, 5 કલાક એક વાર, 5 કલાક 2 વાર, 5.5, 5.5 કલાક, 6 કલાક, રોજના 6 કલાક, 100 દિવસ 6 કલાક એક વાર, 6 કલાક 2 વાર, 6.5 કલાક, 6.5 કલાક, 6.5 કલાક એક વાર, 2 વાર, 6.5 કલાક, 7 વાર, 7 કલાક, 7 કલાક, 7 કલાક, 6.5 અને 7 બંને ભાગ્યશાળીને આદેશ આપીએ છીએ, એટલે 1, 2, 3 નથી કરતા, બંનેના હૃદયના ભાવ, બંને પધારો,
બંને પધારો, વાહ, બંને ભાગ્યશાળીને લાભ આપી. દિવસના 6.5 કલાક, દિવસના 7 કલાક, વાહ. એક એવો ભાવ થાય કે જેમણે જેમણે કદાચ મેં અંતરથી 5 મિનિટ વિચારી હોય, મેં અંતરથી 30 મિનિટ વિચારી હોય, મેં કલાક વિચાર્યો હોય, આપણે શક્ય હોય તો આપણે જેટલા દિવસો થઈ શકે એટલું નવું ગોખીએ, આલંબન લઈને 7-7 કલાક સુધી નવું ગોખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા જીવનમાં કંઈક નવી ઉર્જા અને નવી સ્ફૂર્તિ, નવું જ્ઞાન મળશે. પધારો, ઝડપથી પધારો. ગુરુ ભગવાનને ગ્રંથ વોરાવી આપણે વિનંતી કરીએ. આનંદ હો આજ મંગલ, આજ આનંદ હો આજ મંગલ. પાછળ 7 કલાક, હા પધારો. આપનું નામ? હવે ઉત્સવ જ્ઞાનની આરાધનાનો, હવે ઉત્સવ જ્ઞાનની આરાધનાનો, આજ આનંદ આજ મંગલ. પધારો બેન, સ્ફૂર્તિથી પધારજો. દિવસના 6.5 કલાક મૂકશું. યશવીબેન મહેતા, તેમણે લાભ લીધો છે, આપણે તેમના સંકલ્પને વધાવીએ. વાહ, આપના જીવનમાં જ્ઞાન સ્થિર થાય અને વૃદ્ધિ પામે. બેન પધારજો. આપનું નામ? નામ જણાવજો. શ્રીમતી સંધ્યાબેન, તેમણે લાભ લીધો છે 7 કલાક દિવસના 100 દિવસ સુધી. પધારો, ખૂબ આનંદથી પધારો. આવ્યો જ્ઞાનની આરાધનાનો, હાલો બધા તાળીથી ગુરુ ભગવાનને ગ્રંથ વોળાઈ રહ્યો છે. છે ઉત્સવ આનંદ હો મંગલ હો આનંદ હો. દરેક જણ જેટલું શક્ય બને લખજો. સેશન પછી 10 પ્રશ્ન પૂછાશે અને આપણને જેમને આવડતું હોય આંગળી ઊંચી કરીને આપણે જોઈશું. જેમના પ્રશ્નો સાચા પડે તેને કંઈક સરસ મજાનું ભેટણું અત્રેથી આપવામાં આવશે. પણ બધા જેટલું લખાય એટલું લખવાનો પ્રયત્ન કરીએ. આવો હાથ જોડી વિનંતી કરીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજા. આગમ વાચના વરસાવો, વરસાવો, વરસાવો. નમો વજ્રાયણમ નમો લોયરબદમણ મેધુમજન મુક્કારો સબ્બ પાપ પ્રણાશનો મંગલાણ જરબેશિમ પડમમ અભય મંગલમ. મા મંગલકારી આગમ ગ્રંથ કી વાચના કી શરૂઆત કરને કે પહેલે યે આગમ વાંચન કોણ કર સકતે હૈ ઇનકી 4 ક્વાલિફિકેશન સમજ લો. આપકે પાસ યે હોના ચાહીએ, ઓર યદિ આપકે પાસ નહીં હૈ તો 3 દિન કી આગમ વાચના કે પાસ યે આપકે પાસ આના ચાહીએ. દુનિયા મેં પૈસા દે દો આપકો સબ કુછ મિલતા હૈ યહાં વો ચીજ નહીં હૈ. આપકી માનસિકતા ક્યા હૈ ઉનકો લેકર કે 4 બાત. નંબર 1, યે ભગવાન કે વચન આગમ ગ્રંથ જો મુનિ ભગવાન કોઈ પઢને કા અધિકાર હૈ વો આપ સબકો સુનને કા મિલ રહા હૈ. પહેલે નંબર કી બાત, આપકે પાસ અંતર્મુખતા ચાહીએ. ફરી વાર મેં 2 બાર રિપીટ કરૂંગા. વાચના મેં યદિ આપકો સમજ નહીં ભી આતી હૈ, ભાઈ બહેન કોઈ ભી સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્ન મજે સે પૂછ સકતે, આપકો શાયદ યે વર્ડ સુના ભી ન હો તો ફિર સે મેં રિપીટ કરના ચાહતા હું. અંતર્મુખતા યે જિનકે પાસ હો, 1 નંબર કી યોગ્યતા ઇનકી કે જો અંતર્મુખ હૈ. આપ યે પૂછેંગે મારે સે વોટ ઇઝ ધ મીનિંગ, નિશ્ચિત મેરે મન મેં ભી યે પ્રશ્ન ઉઠ સકતા હૈ, આપકે મન મેં ભી ઉઠ સકતા હૈ. તો અંતર્મુખતા કી એક ડેફિનેશન હૈ, આપકો પુણ્ય સે જો ભી મિલે વો આત્મા કે લિયે ઉપયોગ કરને કા મન હો વો હૈ અંતર્મુખતા. રિપીટ, ફિર સે રિપીટ કરના ચાહુંગા. મુજે પુણ્ય સે આંખ મિલી, મુજે પુણ્ય સે મન મિલા, મુજે પુણ્ય સે માનવ જીવન મિલા, મુજે પુણ્ય સે ભગવાન કા શાસન મિલા, મુજે પુણ્ય સે શક્તિ મિલી, પ્રવચન શક્તિ મિલી, લિખને કી તાકાત મિલી. આપકો જો ભી મિલે વો સબ ફરી વાર
તમારી ભાષામાં તમને કેવું હતું એટલું કહી દઉં, બહારનું અંદર માટે વાપરવાનું મન થાય એ અંતર્મુખતા. સિદ્ધિ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વ્યાખ્યા, બહારનું બધું જ અંદર માટે વાપરવાનું મન થાય આનું નામ છે અંતર્મુખતા. આંખ બાર હૈ મગર પરમાત્મા પર લગી હૈ, કાન બાર હૈ મગર ગુણાનું વાક્ય શરણ મેં લગાય, જબાન બાર હૈ મગર પરમાત્મા કી સ્તુતિ કરને કા મન હૈ, મન હૈ મગર મેરે આત્મા કા કલ્યાણ કૈસે હોગા વો પ્રયાસ યદિ ચાલુ હૈ હમ નિશ્ચિત પુરુષે અંતર્મુખ હૈ. આપકો ક્યાં લગતા હૈ મેરે પાસ જબ ભી કુછ આ જાય, બસ એક સંસાર કી આત્મા વો હોતા હૈ બહિર્મુખ. સંસાર કી ડેફિનેશન બહિર્મુખતા, બારખા બાર કે લીએ વો બહિર્મુખતા, બારખા અંદર કે લીએ અંતર્મુખતા. બહારનું બાર માટે આંખ મળી પરસ્ત્રી જુઓ, જબાન મળીએ નિંદા કરો, કાન મિલે પિક્ચર કે ગીત સુનતે ચલો, મન મિલા હૈ દુનિયા ભર કે પદાર્થ કે સોચતે ચલો, પુરુષાર્થ કી તાકાતે પૈસે બઢાતે ચલો, યે સબ બહિર્મુખતા. રિપીટ, કિસી કો પ્રશ્ન હૈ, બહિર્મુખ દશા, અંતર્મુખ દશા ઓર પરમાત્મા દશા? પરમાત્મા દશા વો તો આઉટપુટ હૈ, પરિણામ હૈ. પરમાત્મા દશા વો પરિણામે બુલાને કી બાત નહીં હૈ, મગર સબસે પહેલા ક્વોલિફિકેશન યે હૈ, મુજે ભી સાધુ જીવન મેં ભી જો ભી મુજે મિલે વો મેરે લીએ અંદર કે લીએ ઉપયોગ કરને કા મન હો, મેં નિશ્ચિત તૌર સે અંતર્મુખ હું. નંબર ફર્સ્ટ આપકી. ઓર એક બાત બતાના ચાહુંગા, હર ક્ષેત્ર મેં ન ભી હો ચિંતા મત કરના, હર ક્ષેત્ર મેં ન ભી હો. આપ કોઈ એક ક્ષેત્ર મેરે સામને બોલ સકતે હો, મેરી સોચ, મેરે કાન, મેરે પેર, મેરા હાથ, મેરા મન, ગુરુદેવ પૂરા પૂરા સબ પુણ્ય કા ઉપયોગ અંદર કે લીએ કરને કા મન નહીં હોતા હૈ, મગર એક ક્ષેત્ર એસા હૈ 100% બાર કે લીએ ઉપયોગ કરને કા મન હોતા હૈ. મેરી ચો સમજ ગયા, મેં સમજ ગયે ગુરુદેવ, મેરી આંખ માન લિયા કે ગુરુદેવ બહિર્મુખ હૈ, મગર 100% મેં કહુંગા મેરે કાન અંતર્મુખ હૈ ગુરુદેવ. મેં કભી કિસી કી નિંદા સુનને કે લીએ તૈયાર નહીં, બસ ઇતના હી લગતા હૈ દુનિયા ભર કી અચ્છી બાત મેરે કાન મેં સુનને કે લીએ, પાર્ટ ઓફ વન. આપકો ક્યાં લગતા હૈ? આપ બોલ સકતે હો દાવા કે સાથ, એક ક્ષેત્ર મેરા એસા હૈ જિનકો મેં અંતર્મુખ કા લેબલ લગા સકતા હું. રાસ્તે મેં અમી ચાલતે વિરોધ નહીં હૈ. મેં યે નહીં કહેના ચાહતો કે રાસ્તે પે તુમ આંખ બંધ કરકે ચલો, સબકો દેખના પડેગા. હમ ભી ગોચરી જાતે તો બહેનો કા રૂપ દેખના પડતા હૈ, બહેનો કા ચહેરા દેખના પડતા હૈ, કિતના ભી પ્રયાસ કરે એ નોટ ઇનસે બચ તો નહીં પાતે. ગોચરી જાતે ભોજન ભી તો કરતે, સબ કુછ હૈ, મગર એક અંદર કી બાત નહીં હૈ, યે કુછ ભી કરેંગે અંદર કે લીએ. હમારે વહાં રિપીટ કરના ચાહતા હું, મુનિ ગોચરી જાકર કે આતા હૈ ઓર તબ મુનિ ગોચરી કે બાદ એક કૌશક કરતા હૈ, કૌશક મેં એક શબ્દ લિખા હૈ, અહો જીર્ણહીમ અસા બચ્ચા વિત્તી સાવણ દેશિયા મુખ સાણે ઉસ સાહુ દેશ ધરણા. મુનિ શરીર કો ક્યું સંભાળતા ઇતના, ચિકન ગુનિયા હો ગયા મેં બ્રિજ કેન્ડી મેં ગયા, કોરોના હો ગયા બ્રિજ કેન્ડી મેં ગયા, યહાં ભી મેં અપને શરીર કો સંભાળતા હું, ગુચરી ભી મેં કરતા હું, એક ટાઈમ દો ટાઈમ તીન ટાઈમ જો ભી હો, મગર એક શબ્દ લિખા હૈ અહો જીર્ણી મસાવત જા વિત્તી સાણ દેશિયા મુખ સાણ. મુનિ શરીર કો ક્યું સંભાલેગા, મોક્ષ કા સાધન હૈ ઇસલીએ, નોટ ફોર એની પર્પસ. ક્યાં હુઆ યે અંતર્મુખતા હુઈ. વિરાધ ના કરકે મેં ગદાણુ સે જાના પડા બ્રિજ કંડી મેં તો સાધન કા ઉપયોગ કરકે જાના પડા, મજા નહીં, મેં મજા કરને કે લીએ નહીં ગયા થા, મગર જૈસે કોરોના સે વાપિસ આ ગયા મેં અપની સાધના મેં લગ ગયા. આપ ઇતના બતા સકતે હો અંતર્મુખ વો હૈ ઉનકો જો ભી પુણ્ય સે મિલતા હૈ સબકા ઉપયોગ ઉસકો આત્મા કે લીએ કરને કા મન હોતા હૈ, યે હૈ અંતર્મુખતા, શ્રેષ્ઠ કોટિ કી ક્વોલિટી. આપકો ક્યાં લગતા હૈ? યે હૈ આપકે પાસ એક ક્ષેત્ર, બિઝનેસ કા, કાન કા, આંખ કા, નાક કા, પેર કા, હાથ કા, મન કા, કોન્શિયસ કા, કોણ સા એક ક્ષેત્ર ઓનલી. કલ મેં સમજ ગયા, અહીંયા બેઠેલા બધા એક ક્ષેત્ર નક્કી કરો સાહેબ, આખી બધું જ બધું બહારને માટે વપરાય છે, પણ સાહેબ
आ कान में निंदा क्यारे नहीं, नेवर। क्वालिफिकेशन में बताना चाहता हूं, ये ग्रंथ सुनने की पात्रता योग्यता किसके पास, जो अंतर्मुख है इनके पास। नंबर एक, एनी क्वेश्चन फ्रॉम यू? सुनना पड़े, मुकेश में ही कहना चाह, गाली भी सुननी पड़े, कोई विरोध नहीं करना, मैं सुनना पड़े, मगर गुरुदेव मेरी रुचि नहीं है। आप समझ, हॉस्पिटल में जाना पड़ा, एक महीना रहा, दो महीना रहा, सब कुछ ट्रीटमेंट की, मगर मेरी इच्छुता नहीं थी। मैं चाहता था कि जितनी जल्दी ट्रीटमेंट खत्म हो जाए, मैं हॉस्पिटल से डिस्चार्ज लेकर के उपास रह पहुँच जाऊँ। मे भी पॉसिबल, आप संसार में बैठे सब कुछ करना पड़े, मगर आप अंतर्मुख हो सकते, संसार में रह कर के भी अंतर्मुख हो सकते हो। बाहर का जो भी है वो आत्मा के लिए। अरे आप तय कर लो ना, मैं नहीं कहना चाहता हूँ, आप अपने आप से तय कर लो। मैं ये कहना चाहता हूँ, ये अंतर्मुख है वो ये सुनने के लिए योग्य है। मे भी पॉसिबल, हम नहीं है तो गुरुदेव आपसे प्रयास करेंगे, एक क्षेत्र पकड़ेंगे, चाहे हमारा चौका है। मैं एकदम इजी करके बैठता हूं, 24 हर चीज नहीं भी हो सकती आपके पास, तो आप अपने आप से तय कर लेना। नंबर एक अंतर्मुख चाहिए, नंबर दो शांत चाहिए। यदि ये आपके पास नहीं है, ओके, गुरुदेव मेरे पास अंतर्मुखता नहीं है, कोई विरोध नहीं, मगर आप इतना बोल सको कि गुरुदेव शांत मन मेरा टारगेट है, मैं मन की शांति को चाहता हूं। जहां भी मेरा मन अशांत होता है, वहां जानबूझकर के भागने का पाप नहीं करता हूं गुरुदेव, वो सुनता भी नहीं हूं, वहां जाता भी नहीं हूं, वो बिजनेस भी मैं नहीं करता हूं कि जहां मेरे मन की अशांति रिजर्व हो जाए। सोच के बोलना। अभी अंतर्मुखता की बात मैं नहीं करना चाहता हूं, हो गया नंबर। और आप भी नंबर बोलो, आपको किसी ने बोल दिया इस बिजनेस में तू आ जाए तो मे भी पॉसिबल 3-5 करोड़ का प्रॉफिट है, मगर तुम दिल से सोचते हो यार प्रॉफिट न भी हुआ, जो भी इन्वेस्ट किया वो डैमेज भी हो सकता है, और तब मेरा मन यदि अशांत हो जाता है, इन नुकसान को मैं झेल नहीं सकता हूँ, तो आप ना बोल सकते हो गुरुदेव वहाँ मेरा प्रवेश नहीं होगा, मेरे मन की शांति टॉप है, संपत्ति नंबर दो पे है। आप बोल सकते हो वो नहीं, ऐसी स्थिति में गुरुदेव मेरी मन की शांति में बना रहूंगा। तुमने कहो धंधा में इतना जोखम उठाओगे कदा नुकसान दे दो, शांति डिस्टर्ब ना था, इतनी बात। मैं ये नहीं कहता तुम बिजनेस नहीं करेंगे तुम्हारा होगा, मगर आपके जीवन का गोल होगा मेरी शांति को डिस्टर्ब करे, ऐसी किसी भी क्षेत्र में मैं आगे बढ़ना नहीं चाहूंगा। आप बोल सकते हो तो बोलना, गोल शांत मन। नंबर एक श्रेष्ठ कोटि का विकल्प आप अंतर्मुख हो, नंबर दो शांत मन आपके लिए टॉप प्रायोरिटी है। ये प्रवचन नहीं आगम बात है, या बिल्कुल समझ लेना गुरुदेव, मैं चिप में नहीं जाना चाहता हूं, मगर आप रिक्शा में गए और रिक्शा ने 100 के सामने 500 मांग लिया, आप बार्गिंग करेंगे मगर मन को अशांत नहीं करेंगे। मुझे समझा ना, आप रिक्शा वाले को अच्छे शब्द में बोल सकते हो दोस्त 500 रुपया, इतनी छोटी चीज का, मगर रिक्शा वाले किसी भी हिसाब से नहीं माना, तुम गाली गलौज करके बेवकूफ बना रहे, समझता क्या है कल की नहीं। ये आपको लगता है कि मेरे मन की शांति सिर्फ 300-400 रुपया से डिस्टर्ब हो जाती है, गुरुदेव वो बिजनेस मैं 100% नहीं करूंगा। आप मुझे बता पाएंगे, आनंद आएगा। आपके जीवन का गोल नंबर एक अंतर्मुक्त हम नहीं है शायद, फिर भी आपका क्वालिफिकेशन है,
मन प्रसन्न थामिति पूज्यमाने जिनेश्वरे। यदि आपके मन की अशांति हो और बाकी तुम कुछ भी पालो तो फिर कोई अर्थ ये आगम वाचना का नहीं रहेगा। चाहे दुनिया भर का आप छोड़े, सास बहू के बीच में, देरानी जेठानी के बीच में, भाई भाई के बीच में, पार्टनर पार्टनर के बीच में, कुछ भी होगा, मन की शांति डैमेज होती है गुरुदेव, वहां हर चीज में छोड़ दूंगा, शांति बनाए रखूंगा। राकेश क्या लगता है? मैं जानना चाहता हूं, टफ है? मैं ये नहीं कहना चाहता हूं सब इजी है, इसलिए तो हमें आगम मत ना रखे बेटे, ये रोज के प्रवचन नहीं है। मगर इतने पवित्र आगम जिसको पढ़ने की राइट सिर्फ मुनि भगवान को ही मिलता है, वो भी योग करते हैं, उनको आज आपको वो सद्भाग्य मिलता है इस स्थानांग सूत्र के वचनों को आपके साथ। मगर हमारे पास कुछ क्वालिफिकेशन तो चाहिए, 10 रुपये के लिए, 100 रुपये के लिए चा में शक्कर नहीं है, हम गाली बोलते हैं, मन डिस्टर्ब कर देते, 5 रुपया गिर जाता है, मन डिस्टर्ब करते, चप्पल का बूट पॉलिश नहीं, ये आगम वाचन की आपके पास योग्यता नहीं है, कुछ भी नहीं, आप नहीं पा पाएंगे स्टेबिलिटी। कुमार बाणी है, अहीं आ गया, यहाँ बैठी हुई माता बहन सभी को, परिवार में आप जिस स्थान पे हो, चाहे देरानी हो, जेठानी हो, ननंद हो, सास हो, बहू हो, आपके जीवन का एक गोल निश्चित तौर से बनेगा, नंबर एक मैं अंतर्मुख हूँ, नंबर दो शांत मन मेरे जीवन का गोल है। अशांति हो जाए इनका विरोध नहीं करना चाहता, मगर गोल वो है। रिपीट क्या होता है बताऊँ कल्पेश, क्या होता है? मे बी पॉसिबल आपका गोल था लब्धि निदान तक आने का, और अनजान में आप दूसरे रास्ते में चल गए, विरोध नहीं है, मगर जैसे ही पता चला ये लब्धि निदान नहीं जाता रास्ता, उसी टाइम तुम कम बैक कर देते हो, अपना काम नहीं है, अपने को तो लब्धि निदान तक ही जाना है। आपके मन में इतना भाव है, मन अशांत हो गया, कम बैक जितना जल्दी हो सके उतनी शांति, ये अपना काम नहीं है। फर्क कितना बढ़ता है 5 लाख रुपए का ना, मौत के समय 5 करोड़ छोड़ के जाने वाला हूँ, शांति डिस्टर्ब नहीं करूँगा, या तो छोड़ दूंगा जो कुछ भी होगा, मगर आई विल कम बैक। ये ठाणांग सूत्र के वांचन की योग्यता किसके पास, इनकी मैं बात करना चाहता हूँ। नंबर एक जो अंतर्मुख है, नंबर दो शांत मन जिनके जीवन का गोल। इस सभा में बैठने वाले को पूछना चाहता हूँ, आपके पास ये गोल, संते पसंते उवसंते, ये तो मुनि की एक आगवी ताकत है। मुनि शांत होता है, मुनि प्रशांत होता है, मुनि उपशांत होता है, तीनों में शांति शब्द है, शांत होता है, प्रशांत होता है, उपशांत होता है, वो मुनि है। आपको मालूम नहीं, हमारी पहचान सत्य श्रमण नहीं, सत्य श्रमण नहीं, हम ब्रह्मचर्य श्रमण नहीं, हमारी पहचान क्षमा श्रमण, मालूम है ना, इच्छामी क्षमा श्रमण, क्षमा श्रमण का अर्थ है एक क्षमा श्रमण, क्षमा श्रमण का अर्थ है शांति बनाए रखने की ताकत। आज मेरे सामने जो भी बैठे उन सबको पूछना चाहता हूँ, गुरुदेव इतने पवित्र जिन वचन सुनने का सद्भाग्य मिला है, मेरे जीवन का गोल निश्चित तौर से, और तुम्हें बताऊं, मन की अशांति के समय में कर्म का बंध होता है तो भी अशुभ, और आयुष्य का बंध होता है तो भी अशुभ। आपको मानने तो बताऊं, आगे जैसे जैसे हम जाएंगे डेप में जाएंगे, कर्म बंध का निर्णय आप क्या करते हो उससे कम है, मगर आपकी मानसिकता क्या है उससे ज्यादा है। फरी बात, तमे शू करो छो एना आधारे कर्म नहीं बंधाता, तमे जे करो छो ए वक्ते केवा विचार मां छो एना आधारे कर्म बंधाय छे। हाँ वो चलेगा ना, या तो अभी अभी
या तो ये सुनने के बाद गुरुदेव पहली बार ये पता चला हमारे मन को हमें शांत रखना है, आगम वातना की समाप्ति की बात तय करके जाना, अभी शांत मन हमारे जीवन का गोल बना लेगा, कोई फर्क नहीं। आपको क्या पहले तो ये पूछना चाहता हूं उपदेश माला की बात, मैं आगम पंक्ति को लेकर आपके सामने बात रखूंगा। पूज्यपाद धर्मदास गणी जी महाराज जिन महापुरुष ने परमात्मा के हाथ से दीक्षा ली, 544 श्लोक की अपने रचना की और रचना में एक शब्द लिखा है, जम जम समयम जीवो आवी सही जेने जेने भावेण सो तम्मी तम्मी समय सुहासोम बंदे कम्मम। ये प्राकृत, इनका मैं हिंदी करता हूँ, जो जीव जिस समय जैसे जैसे भाव में रहता है ऐसे ऐसे शुभ या अशुभ कर्म का बंध करता है, जीवी जीवी क्रिया में होए एवं शुभ अशुभ कर्म बंधे एवं नहीं लिख्यू, जे समय जीव जेवा विचार में होए जेवा भाव में होए तेवा तेवा शुभ के अशुभ कर्म बंधे। मुकेश क्या लगता है? मैं दिल से ये आगम वातना एकदम क्लाइमेक्स पे ले जाना चाहता हूँ। गुरुदेव परमात्मा के मंदिर में पूजा करने की तो खाना है, पूजा का आउटपुट यही तो लिखा है, मगर आपको सबसे ज्यादा संभालना है आपके मन को। भगवान महावीर के लिए शब्द आता है 175 दिन 175 डेज भगवान जब गोचरी गए और गोचरी नहीं मिली, तब भगवान गोचरी जाते थे उस समय भगवान की जो मानसिकता थी वही मानसिकता गोचरी बिना मेरे वापिस आते थे तब थे। तुम समझते हो मैं क्या कहना चाहता हूँ? आपको क्या लगता है इस सभा में बैठने वाले उतना ज़्यादा 3, 4, 5, 7 दिन तुम बाजार में जाओ और पूरा प्रयास करो इनकम बढ़ाने का, एक रुपये का सौदा नहीं होता तब वापिस आते वक्त वही भाव को संभालना, पानी उतर जाता है। 175 दिवस भगवान ने पोताना भाव ने साचवा परिवार को, भगवान ने गोचरी नहीं मड़ी पर 175 दिवस भगवान ने पोताना मन ने साचवे। अपने शू साचव धंधो संबंध के मन, संभालने का मेहनत करेंगे पुरुषार्थ निश्चित पुरुषे करेंगे, मगर नहीं हुआ नहीं हुआ हम फेल हो गए, हमारा पुरुषार्थ सफल नहीं हुआ। भगवान महावीर का गोचरी जाने का पुरुषार्थ सफल नहीं हुआ तो फिर भी भगवान ने मन को तो संभाल लिया। मे भी पॉसिबल आपका बिजनेस का पुरुषार्थ सफल नहीं होता है, पेमेंट का पुरुषार्थ सफल नहीं होता है, जितनी ताकत लगा सकते वो सब कुछ लगा दिया बट यू विल द फेल। अब क्या करना है? मन को संभालना है कि मन को भी बिगाड़ना है? आपसे जो हो सका सब कुछ तुमने कर दिया फिर भी सफलता नहीं मिली, फिर क्या करेंगे? हमारा मुनि जीवन भी चैलेंजेबल है। तूने मास खमण किया, 400 किताब लिखी, लाखों के लिए बीच में प्रवचन तो नहीं किया, तुझे उपाधि भी नहीं कुछ भी मिला, 1% 1 कोड़ी की कीमत है सबकी। यदि मन को नहीं समाना मैंने भी तो हमारे 14 ब्रदर मुनि भगवान भी निगोद में चले गए, क्या इनकी ताकत थी तुम समझ नहीं पाते। 14 पुरो तुमने सिद्ध नाम सुना है, वो जब दीक्षा देते ना तब सुनने वाले को पता नहीं चलता कि तीर्थंकर की दीक्षा की छद्मस्थ की दीक्षा ऐसी दीक्षा ऐसा प्रवचन निगोद में गए, इतना श्रुत का वैभव काम नहीं लगा मन बिगाड़ दिया, कदम कदम पे मन बिगाड़ना। मान लिया बहू ने कुछ नहीं माना, मान लिया सास ने कुछ नहीं माना, मान लिया आपके पिताजी ने नहीं मानी, मान लिया आपके बेटे ने नहीं मानी, सीधा मन बिगाड़ने की बात। आपके पास जो भी किताब या तो डायरी है उसमें लिख दो, अध्यात्मना जगत में मनना बगाड़ा जो बीजू कोई नुकसान नहीं।
अध्यात्मना जगत में मनना बगाड़ा जेवु बीजू कोई नुकसान नहीं। दुनिया आखी तूटी पड़े तमने कई तकलीफ नहीं अने बधुं सचवाई गयुं पण मन बगड्युं तो कर्म सत्ता हालत बगाड़ी नाखवानी छे। मैं गोल की बात करना चाहता हूं। आयुर्वेद में तुम जाते हो दवाई लेने के लिए और दवाई की बात फिर करते फिर बोलते पेट साफ करना पड़ेगा। दवाई में निश्चित तौर से एलोपैथी की बात नहीं, आयुर्वेद की बात। अभी ग्रंथ की शुरुआत भी मैंने नहीं की क्योंकि अभी पहले ये पक्का करता हूं कि पेट में मल कितने। दवाई निश्चित तौर से दूंगा अभी ही, मगर इनके पहले मैं जानना चाहता हूँ तुम क्या चाहते हो। सारी दुनिया मेरी माने वो, या मेरे मन को मैं कंट्रोल में रखूँ वो। नंबर एक अंतर्मुख, नंबर दो शांत मन, नंबर तीन संयम। संयम का अर्थ है आपकी इंद्रिय आपके बस में है। अभी मन की बात नंबर दो पे चली गई, अभी इससे भी नीचे की कैटेगरी नीचे। मान लिया गुरुदेव मन हम नहीं संभाल पाते हैं, भगवान बोलते तेरी इंद्रिय का कंट्रोल है तेरे पर। तू उपासना में बैठा है और तेरी आंखों के सामने 25 साल की लड़की आ रही है। संयम है तेरे पास, संयम काट दिया। संयम जीवन मत समझना, आपके इंद्रिय पर आपका नियंत्रण वो है संयम। नंबर एक अंतर्मुख, वहां कॉन्शियस आया, शांत मन वहां माइंड आया, और इससे भी नीचे उतर गए आपके पास संयम हो। देखने का जो भी मिला सब देख लेना, सुनने का जो भी मिला सुन लेना, ये 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 सुनने के लिए योग्य नहीं है। आपसे मैं पूछना चाहता हूँ क्या है मानसिकता संयम? आपको कोई भी लुभा सकता है, चाहे होटल हो, पांच इंद्री में कुछ भी हो, संयम के लिए आपको एक ही प्रश्न बना, आकर्षक प्रलोभन के बीच में ना बोलने की हिम्मत, वो है संयम। मैं आपकी ताकत की बात करना चाहता हूँ, प्रलोभन के बीच में ना बोलने की ताकत वो है आपका संयम। नहीं मेरा काम नहीं, प्रलोभन के बीच में ना बोलने की हिम्मत वो है संयम। मेरी बात बताऊँ, मैं साधु के साथ बम्बई के कॉलेज के पास से जा रहे थे, वो कॉलेज का नाम नहीं देना चाहता हूँ, कहीं गलत फहमी हो सकती है। मेरी जिंदगी में मैं पहली बार उस एरिया में गया। गुरुदेव ने परम कृपा करके इतनी ताकत दी है हमको, मगर वो एरिया में जाते जाते जो लड़कियों को देखा, लड़की के ड्रेस को देखा, देखने की बात नहीं, मगर जो जो माहौल था यहाँ वहाँ आगे पीछे, और लड़के लड़की की मजाक, वो इनकी बात थी, मेरा प्रश्न नहीं था। तब मेरे साथ जो लड़का था जो इस रास्ते से मुझे लेके गया था, मैंने सीधा बोल दिया दोस्त आज से कभी ऐसे रास्ते पे मुझे मत लाना यार, अपना काम नहीं है। आपके पास यदि संयम हो, संयम का आकर्षण हो, आप बोल देंगे इसमें मेरा काम नहीं है। संयम नो गुजराती भाषा में एक अर्थ करूँ तमने मजा आवशे। गलत निमित्तों में सामे चढ़ीने जवू नहीं अने आवे तो निमित्त ने आधीन थवू नहीं, बे वात। आनु नाम छे संयम। गलत निमित्त के बीच में जानबूझ के कभी जाना नहीं, और आ गया तो उनको टैकल करने की क्षमता हो। ओके, मैं लड़की को देखने के लिए गया नहीं था, मगर सामने से आ गई नहीं, ओके मेरे पास संयम है, ताकत है मेरे पास।
ફરીવાર ગલત નિમિત્તોની વચ્ચે જવું નહીં અને આવે તો એને આધીન થવું નહીં. આ સંયમ આપ દામા કે સાથ બોલ સકતે હો. અકેલા બેઠા હું, ગુરુદેવ ટીવી કે સામને બેઠા હું, ગલત નિમિત્ત टीवी की वो स्विच वो कभी देखूंगा नहीं कि जो संयम को डिस्टर्ब करता है. जान बुझ के तो गुरुदेव वो स्क्रीन देखूंगा नहीं, मगर गलती से भी वो स्क्रीन आ गया अपने आप से उठ जाऊंगा. या तो टीवी बंद कर दूंगा या तो मैं उठ के खड़ा हो जाऊंगा. अपना काम नहीं भाई, ये अपना काम नहीं. समझे मैं क्या कहना चाहता हूँ? तुम बैठे हो, बाजू वाले ने टीवी ऑन किया है, तुमने कभी सोचा नहीं भी टीवी पे ऐसे दृश्य आएंगे, मगर आ गया. तो दो ताकत, एक ताकत तो पहले से आप पूछ सकते हो कि तुम क्या देखते हो, और वो यदि आपको भी उनको भी मालूम नहीं, कभी क्या जाता है मालूम नहीं, आ गया तो तुम मर जाते हो. अपना काम नहीं, ये है संयम. आ सांभवानी योग्यता कोना में सामी चेड़ी ने गलत निमित्तों में जाए नहीं, आने निमित्त आ भी जाए तो आधीन बने नहीं. आ सीधी नानकड़ी व्याख्या. जानबूझ के वो पिक्चर, जानबूझ के वो होटल, जानबूझ के वो घूमने का ऐसा स्पॉट, भाई अपना काम नहीं. यू आर ऑर्थोडॉक्स, जितनी गाली देनी दे, सब सुनने के लिए तैयार हूं, मगर ये कॉम्प्रोमाइज नहीं करूंगा, 100% नहीं करूंगा. आ सांभवानी योग्यता कोना में एनी बात करूँ छू. एक नंबर अंतर्मुखता, नंबर बे शांत मन, नंबर त्रण इंद्रिय संयम. आप अपने आप से बोलेंगे गुरुदेव अपना काम नहीं. मैं भी पॉसिबल ऐसे संयम में आपके मित्र कम हो सकते हैं, आपकी कंपनी डिस्टर्ब हो सकती है, मगर आप बोलेंगे वो जो भी है गुरुदेव वो जोखम मैं उठाना नहीं चाहता हूं. अरे संयम नहीं बात निकली तारे भाईखाना की अगम वाचना में मैंने जो बात की थी वो एक बार फिर से रिपीट करना चाहता हूँ, ताकि आपको एकदम कंसेप्ट क्लियर हो जाए. हमारे वहाँ एक ऐसा अद्भुत ग्रंथ छेद सूत्र का वहाँ चार चीज लिखी है. मुनि मेरे लिए तेरे पास चार चीज है, चार में से कोई भी एक भी है, फिर भी अपने इंद्रिय पर भरोसा मत करना. वो चार बात आज आपके सामने रखना चाहता हूँ. यदि मुझे भी ना बोलिए, एक आचार्य भगवान को बिना, 14 पूर्वधर को बिना, 10 पूर्वधर को बिना, हरिभद्र सीमा के बिना, उमा स्वाति महाराज को बिना, यशो विजय जी उपाध्याय को बिना, रत्न नुरकना, तो फिर किसकी औकात है? चार कंडीशन. यदि मुनि तेरे पास कितना भी तप का वैभव है, तेरे इंद्रिय पे भरोसा मत रखना. नंबर एक, अपनी इंद्रिय पर कभी, मैं मांस खमण के पढ़ने मांस खमण करता हूं, भद्रतप सिद्धि तप श्रेणी तप वर्तमान तप की सोरी सब कुछ इतनी ताकत मेरे पास है, खबरदार अपनी इंद्रिय पे भरोसा मत करना. कोई भी गलत निमित्त आ गया तेरा तप वैभव रह जाएगा बजू, और तू जित जाएगा, तू बन जाएगा स्वयं. नंबर एक, मेरे तप वैभव में मुझे भरोसा नहीं करना. नंबर सेकंड, मेरे ज्ञान वैभव में मुझे भरोसा नहीं. मैं 45 आगम पढ़ चुका हूं, शांति रख तेरे पास. जिनको हमने श्रुत केवली कहा, 14 पूर्वधर थे, विद इन 48 मिनट 14 पूर्व याद करते थे, इतना क्षोभ था, और सब निगोद में बैठे भी. वीर विजय महाराज की शायद पूजा है, उसमें एक शब्द लिखा है, पूर्वधर निगोदे पड़िया दीप ज्योते नवी जड़िया. दीवानी जोत लेने सुधवा जी जी का मत, 14 पूर्वधर क्या सोध्या नहीं मरता, 14 पूर्वधर की मात. चाहे मैं कितना भी प्रवचन जबरदस्त देता हूं, चाहे मैं कितनी भी किताब लिखता हूं,
चाहे 50,000 श्लोक मुझे कंठस्थ है, भगवान बोलते तेरे ज्ञान वैभव कभी भरोसा मत करना। नंबर तप वैभव, नंबर दो ज्ञान वैभव, नंबर तीन तेरे पर्याय का भरोसा कभी मत करना। पर्याय माने समझे तुम क्या होता है मुकेश? हाँ, दीक्षा जीवन के कितने साल हुए मैं बताऊँ? मेरे 56 पर 56 साल तेरे पास रख। जिस मुनि भुगवन के पास 1,000 वर्ष का संयम पर्याय था वो कंड्रिक मुनिवर सातवें नरक में चले गए। 1,000 वर्ष का पर्याय और खाने के चक्कर में ऐसी गोचरी निमित्ती है मुनि जीवन में, मजा नहीं आती। छोड़ देता हूं संयम, संयम रोटी सब्जी दूध पान नमकीन के संयम 1,000 साल का छूट गया और सातवें नरक में चले गए। नंबर एक तप वैभव, नंबर दो ज्ञान वैभव, नंबर तीन पर्याय हो और नंबर चार तेरी उम्र कितनी भी हो। सत्तर साल की उम्र में सदा इंद्रियां नियंत्रित रहेगी, धाबा मत रखना। 80 साल हो, 90 साल हो, बुढ़ापे की उम्र में भी इंद्रिय पागल बन सकती है दोस्त। अभी मेरी 90 साल की उम्र गई, मैं फ्री बिल्कुल नहीं। ज्ञान तप पर्याय अने उम्र आ चारनो भरोसो इंद्रिय नी सामे क्यारे नहीं करता। बोलो एनी क्वेश्चन? ये आगम ज्ञान है, ये कोई मार्गानुसारी गुण नहीं है, मगर ये परम पवित्र आगम जिसको साधु कोई सुनने की तमता है वो यदि इतना बेकार है जो अपनी आंख पर कंट्रोल नहीं कर सकता है, करना भी नहीं चाहता है, सबको देता है सबको, तो ये नहीं है। बिगड़ा हुआ पेट है तो माँ दूधपाक नहीं देती है ना। माँ दूधपाक देने के लिए तैयार है मगर सबसे पहले बेटे का पेट देखेगी, ये पचा ही नहीं सकता, वो दूधपाक देखिए क्या करना है। इतनी उत्तम चीज और कोई कोई क्वालिफिकेशन नहीं, हर लड़के को देखना है, हर होटल में जाना है, हर पिक्चर के दृश्य देखना, फिर तू है कौन? नंबर एक अंतर्मुख चाहिए, नंबर दो शांत मन चाहिए, नंबर तीन इंद्रिय संयम चाहिए और नंबर चार एकदम नीचे की बात, मैं चाहता हूँ इनका नियम न भी दूँ मगर आपको इतना तो चौथे नंबर में तो आपको किसी भी हिसाब से आना ही पड़ेगा, आना ही चाहिए। यदि ये तीन दिन की आगम बातना के बाद ये चौथे नंबर का भी आउटपुट आपके पास नहीं है तो मैं नहीं मानता हूँ आपके लिए ये आगम बातना कोई लाभ करेगी। चौथा नंबर है सदाचार। नंबर एक अंतर्मुख, नंबर दो शांत मन, नंबर तीन इंद्रिय संयम और नंबर चार सदाचार। सदाचार की डेफिनेशन तमने समझाए थे भाषा में कहूँ तमरी कोई पण प्रवृत्ति नहीं समाज ने के तमारा परिवार ने जाण थाय अने तमारू मोढ़ू शरम थी चूकी जाए एवं एक पण पाप तमारा मां न होय ए सदाचार। मैं संयम की बात अभी नहीं करना चाहता हूं। आपके जीवन के किसी भी प्रवृत्ति का किसी को भी पता चले और वो आपको बोले ये तू नहीं किया, ये करके बैठा और आप इनको जवाब ना दे पाओ, आपका मुंह शर्म से नीचे हो जा रहा है मैंने क्या कर दिया, ये पता चल गया। अटली भूमिका पर जेना जीवन में न हो इन्हें आगम बातना सांभ
मूल मार्गे राइट नहीं। अटलू छाती हादी ने कही सकसो, मेरे जीवन में ऐसा कुछ भी नहीं है कि जिसको देख करके सामने वाले के मन में आता है यार तूने और ये सख दिया, तू सामने वाले को ये प्रश्न उठने का मन हो, ऐसा कोई भी काम मेरे जीवन में नहीं होगा। गुरुदेव मैं दावा के साथ कहना चाहता हूँ आपके पास क्वालिफिकेशन पक्का, नंबर एक अंतर्मुख, नंबर दो शांत मन, नंबर तीन इंद्रिय संयम और नंबर चार सदाचार। आज जो भी बैठे उनको आपका बिजनेस भी ऐसा नहीं होना चाहिए कि तुम यार प्रॉफिट के लिए इसमें चले गया, ये कौन सा भी नहीं प्रोडक्ट, किसकी है मालूम है प्रोडक्ट क्या है, पंचेंद्र युवक की हिंसा से बनी हुई प्रोडक्ट और तू इसमें अस्त्र गाड़ी पूजा करने वाला। अब मुझे बताओ ये ग्राउंड मैंने कर दिया, अभी आगे चलना चाहता हूँ। एवरेज क्या लगता है गुरुदेव, चौथे नंबर में तो रात को 12 बजे भी हमें कोई चैलेंज नहीं कर पाएगा। वी आर सदाचार के क्षेत्र में गुरुदेव किसके बाप की ताकत नहीं कि मेरे सामने कोई अंगुली कर सके 100%। चाहे रात को 12 बजे मैं अकेला हूँ, कोई औकात नहीं किसकी की किसको पता चले बोलेगी ये तूने कर दिया, नेवर। जिन्हें जगन्य कक्षा नहीं योग्यता है, जगन्य समझा ने नीचा मनी चुस्त, नंबर एक अंतर्मुख हो, नंबर दो शांत हो, नंबर तीन इंद्रिय संयम हो। और ये बात मैं करना चाहूंगा, सदाचार की और एक डेफिनेशन कर दूं, निंद्य प्रवृत्तिनो त्याग। सदाचार नहीं तुम्हें व्याख्या लगी रखो, तुम्हारी प्रवृत्ति ने जो इन्हें शिष्ट पुरुषों ने निंदा करवानो मन था है, अभी एक प्रवृत्ति तुम्हारा जीवन हो, तमारू कोई पण काम जोईने शिष्ट प्रवृत्ति ने शिष्ट पुरुषों ने सज्जन माणसों ने निंदा करवानो मन था है, नहीं अभी प्रवृत्ति मारा जीवन नहीं नहीं ने 100% नहीं। आगे चलना चाहता हूँ इसलिए मैं बहुत नहीं पूछना मुकेश, इसमें 100% लगता है। सुखेदू ये पक्का, अंतर्मुख शांत मन इंद्रिय संयम और सदाचार, गुरुदेव इतने तो नीचे हम नहीं उतरे। एक समय था ना तब आदमी ऐसा करता था ना गलती से भी, सिर्फ इनको इतना पूछते थे तू कौनो 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 दिख रो, सिर्फ इतना ही काफी था, वो सुसाइड कर लेता था। तू किन का बेटा यार, ये पिताजी का बेटा, तूने ये कर दिया, वो उसको लगता था मर जाओ उससे बेटर है सुसाइड कर लू क्या। पर एक बात तुमने कही दू बता ने, तुम्हारा शरीर ना आयुष्य करता तुम्हारी आबरू ना आयुष्य बहु मोटू छे। तमारा जीवन ना आयुष्य करता तमारी आबरू नु आयुष्य बहु मोटू छे, कारण के जीवन नी समाप्ति पछी पण आबरू टकी रहेवानी छे। आज हम वो महापुरुष को याद करते, पेथर शाह, जानजन शाह, देत शाह, कितने कितने महापुरुष को हम याद करते, क्या था वो तो गए, आयुष्य की समाप्ति हो गई, मगर इज्जत आज भी क्लाइमेक्स पे। जीवन को बचाना आसान है, इज्जत को बचाना पानी उतर जाता है। मैं आगे चलना चाहता हूँ मगर एक घंटा करीबन 50 मिनट इसमें लगी, हमारा क्वालिफिकेशन क्या है तुम्हें मालूम नहीं। मैं मेरे जीवन को जितना याद रखता हूँ उससे ज़्यादा भुवन भानु सुमा को याद रखता हूँ।
અને એક વાત કહી દઉં, ગુજરાતી ભાષામાં પથ્થરમાંથી પ્રતિમા બને એ પ્રતિમાને તમે પૂછો, તને પૂજનારા કેટલા છે તને યાદ છે કે તારું સર્જન કોણે કર્યું એ યાદ છે? પથ્થરમાંથી પ્રતિમા બનેલી પ્રતિમાને પૂછો કે તને કેટલા લોકો પૂજે છે એ યાદ છે કે તારું સર્જન કોણે કર્યું એ તને યાદ છે? તો પ્રતિમા એમ કહી દે, મને પૂજક યાદ નથી, મને મારા સર્જક યાદ છે. આટલા વર્ષે રત્નસિંહને પૂજો, સાહેબ તમારા ફોલોઅર્સ કેટલા છે એ મને યાદ નથી, મારું સર્જન કોણે કર્યું એ મને યાદ છે. અને 24 કલાક એમને આંખ સામે રાખું છું, ભૂલી નથી શકતો. મેરા સાહેબ કોઈ સ્ટેટમેન્ટ ગુરુદેવ કે લીએ ગલત ફેમી કરી દે, ભુવન માનું છું મનો સાધુ, રત્નમાં તમે ભુવન માનું છું મને શિષ્ય છો, નહીં નેબર, મેરી ઇજ્જત કા ખુદ ભી હો જાયેગા, મેં આપકી ઇજ્જત કે લીએ ભી મેરે જીવન કો મેં બના લુંગા. એક સમય થા, કોઈ ભી આદમી પૂર્વ કે સમય મેં ગલત કરતા થા, ઇનકે બાપ કે નામ સે ઉનકો રોકા જાતા થા. આપકો ક્યા લગતા હૈ? અંતર્મુખ, શાંત, સંયમી ઓર સદાચારી. બાત નીકળી તો ઓર 2 મિનિટ લે લું. ધર્મરત્ન પ્રકરણ કે 21 ગુણ દિખાયા, ઉસમે એક શબ્દ લિખા હૈ કે ધર્મ કરને વાલા આત્મા ઉનકો લોકપ્રિય બનના હી ચાહીએ. લોકપ્રિય ધર્મ પ્રાપ્તિની યોગ્યતાના 21 ગુણમાં 5મા નંબરનો ગુણ લોકપ્રિય. ઓર લોકો કે બીચ મેં પ્રિય બનને કે લીએ વહાં દૂસરી કન્ડિશન, 5 કન્ડિશન લખીએ. લોકપ્રિય વહી બન પાયેગા જો નિંદા કરેગા નહીં, ઓર નંબર 2 પે લિખા હૈ નિંદ્ય પ્રવૃત્તિ વો કરેગા નહીં. માને આપકો લોકપ્રિય ભી બનના હૈ ઓર લોકપ્રિય બનને કે નિંદ્ય પ્રવૃત્તિ કા આપકો ત્યાગ કરના. આજ વો પ્રવચન કા માહોલ નહીં, એટલે મેં બહુ ટેપ મેં નહીં જાતા હું, મગર જો માહોલ અભી ચલ રહા હૈ ને વો માહોલ મેં આપકા સેલિબ્રેશન જો સમાજ મેં ચલ રહા હૈ વો વિધાઉટ વાઇન અભી સેલિબ્રેશન નહીં બના હૈ. વાઇન કભી કભી મન મેં હોતા હૈ કે કિસકે પાસ યે સબ બાત કિસકે સામને કરો, વાઇન સે સેલિબ્રેશન, બેટે કા જન્મદિન વાઇન, શાદી કા દિન વાઇન, પ્રી વેડિંગ વાઇન, મને પાણી જૈસા વાઇન ચલ રહા હૈ એસે માહોલ કે બીચ મેં આપકો અપને સદાચાર કો સુરક્ષિત રખના હૈ. કિસકો ભી ડાઉટ હૈ તો અભી મેં જાતા હું સ્થાનાંક સૂત્ર કે પ્રવેશ મેં. એ ગ્રાઉન્ડ કરના બિલકુલ જરૂરી થા કે હમ ઇનકે લીએ યોગ્યતા હમારી ક્યા હૈ. નંબર 1 અંતર્મુખ, નંબર 2 શાંત મન, નંબર 3 ઇન્દ્રિય સંયમ, ઓર નંબર 4 સદાચાર. ખુરશી બે જો ભી બેઠે ઇનકો કોઈ ડાઉટ? ક્યાં હૈ? ચાહે કોઈ ભી હો. ચલો એક બાત આપકો બતાઉં, બહુ આનંદ આયેગા. કરીબન 30 સાલ પહેલે કેલિફોર્નિયા મેં એક લડકે ને ચેલેન્જ રખી, કેલિફોર્નિયા સે ન્યૂયોર્ક કરીબન 3000 કિલોમીટર કા ડિસ્ટન્સ હૈ, ઓર ઉસને વો ચેલેન્જ રખી કે 60 ડેઝ મેં મેં પેર સે ચલ કે ક્રોસ કર દઉંગા ફ્રોમ કેલિફોર્નિયા ટુ ન્યૂયોર્ક 3000 કિલોમીટર્સ એન્ડ ડેટ 60 ડે. દિલ સે સુન લેના યે દ્રષ્ટાંત, મુજે બહુત પ્યારા હૈ. ઓર હુઆ એસા, કઈ પત્રકાર ને જો ભી થે ઇસને પૂછા કે આપકો ક્યા લગતા કે 3000 કિલોમીટર કા ડિસ્ટન્સ કિતને દિન મેં વિધિન 60 ડેઝ. માને કિતના હોય રોજ કા? 50. 3060 ડેઝ
और उनको मंजिल में आने में करीबन 85 डेज गए, आ गए। बहुत गंभीरता से सुन लेना, जो आपका प्रश्न था उनका मैं जवाब दे रहा हूं, मेरे लिए और आप सब के लिए। और जैसे 85 डेज पे वो न्यूयॉर्क टच कर दिया, मीडिया जबरदस्त था, और उसने पूछा धन्यवाद, आप चलते दौड़ते जैसे भी आए, मगर आए, आपके साथ तो पूरी टीम थी, आपका ऑब्जर्वेशन भी हो रहा था, व्हीकल का प्रयोग मैंने किया ही नहीं, मगर हम ये जानना आपसे चाहते, 25 डेज का जो डिफरेंस पड़ गया, आप इनका रीजन बता सकते हो? रास्ते में पत्थर डिस्टर्ब कर गए तो कि नहीं, नदी का पानी नहीं, पर्वत नहीं, आप जंगल में से भी आए, हाँ नहीं, जंगल के पशु नहीं, सबको भी टक्कर के निकल गया, कोई पर्वत ने मुझे रोका नहीं, नदी के बहाव ने मुझे रोका नहीं, किसी पशु ने मुझे रोका नहीं, चाहे कांटे आए जो भी आए सबको इधर उधर करके मैं निकलेगा। पच्ची तुम्हें रुकाया केम, 25 बनू तुम्हारे मोड़ू केम, ये वक्त ने जो जवाब आप हला भी दीदो मने, अने जवाब आप बारना एक पण परिबड़े मने रोक्यो नथी, मारा बूट में कितनी रेती भराई गई थी एने मैंने चालवा न दीदो। मोक्ष में जवू है माटेनुं सूत्र है, बारनू कोई तमने मोक्ष में जता अटकावशे नहीं, अंदरना दोषो ज आपने मोक्ष में जता अटकावशे। બૂટમાં ઘૂસી ગયેલી રેતી મને ચાલવા ન દીધો, પર્વત ને પાણીને તો ઓવરટેક કરી ગયો, મારા જ પોતાના પાપ, મારા જ પોતાના દોષ, મારી જ પોતાની ગલત માન્યતા, એને મને આગળ જ વધવા ન દીધો। સચ બોલું હમરે મન મેં યે કે મેરા ગ્રોથ ઇસલિયે નહીં હો રહા કે ગુરુદેવ મેરી પત્ની મુજે સુવિધા નહીં દે રહી, મેરા બેટા બેકાર હૈ, મેરા બિઝનેસ બેકાર હૈ, નથિંગ એલ્સ। तुझे छोड़ के तुझे डिस्टर्ब करने वाला दुनिया में कोई नहीं है, तेरे पैर तेरे बूट में तूने ही तो रेती डाल दी, मगर वो रेती निकालना काम तेरा था और किसी का नहीं था। आई वुड लाइक टू आस्क यू व्हाट इज अवर मेंटालिटी। फरी बार कही दूँ, बात निकली छे तो कही दूँ, जेने आगळ वधवू छे एने बीजाने दोष देवानुं बंद कर देवू छे। अध्यात्म जगत में जो ग्रोथ करना चाहते उसको दूसरे के सामने उंगली करना मेरे ही गलती है, दिस इज माई रिस्पॉन्सिबिलिटी। आपको लगता है ये मेरी रिस्पॉन्सिबिलिटी? 60 दिन का टारगेट 85 लगा, 25 दिन मेरे ये बूट में गिर गई रेती ने निकाल दिया, केम मोक्ष में न जी सका? कारण के अपने बानाबाजी में रस है, दान क्यों नहीं किया मंदी बहुत है, तब इस टाइम परिश्रम में अट्ठाई क्यों नहीं की, तबीयत थोड़ी ठीक नहीं थी, किसने रोका था? तब नहीं होता तो त्याग होता था, संपत्ति का दान नहीं होता तो समय का दान हो सकता था, बहुत कुछ वी कैन डू, सब कुछ कर सकते थे, मगर अने हजी तुमने एक नानकड़ी बात कह दू, जेने सारू करवू छे ए कारण शोधे छे, जेने सारू नथी करवू ए बाना शोधे छे, जेने पण सारू करवू छे ए कारण शोधीने सारू करीने नथी करवू ए बाना शोधे छे। ऑब्जर्वेशन करते रहना, यदि अच्छा करना है तो कारण मिलेगा, मिलेगा निश्चित तौर से मिलेगा, कोई फर्क नहीं पड़ता है, अनथित करू बाना स्वदेश। आने बाना नी व्याख्या लखी नाखो, सलामत झूठ एनु नाम बानू, सलामत झूठ एनु नाम बानू, तमारा झूठ ने कोई पड़कारी नहीं सके। रात्रि भोजन क्यों क्यों करता है? बाजार का टाइम ऐसा है, तो जिंदगी में बाजार का टाइम तो सुधरने वाला है नहीं, रात्रि भोजन तू केम करे? बजार नो टाइम एवो छे, माटे आखी जिंदगी बजार नो टाइम एवो ज रहेवानो, एटले तारे रात्रि भोजन को अनवर्तो छू। बजार ना बहाना हेठळ एने रात्रि भोजन ना पाप नो बचाव कर दीधो, एने सेव कर दीधो, हूँ करूँ छू, एमां गुनो मारो नथी, बजार नो छे। आनो शुं थयुं?
बानो ये सलामत झूठ बनी गयो। कुमार बड़ा हमारे वहाँ पूर्व के जमाने में स्वामी मत्सल करने वाला कोई स्वामी मत्सल करता था ना श्री संघ का, और वो टाइम सभी की भावना माने ताकत न भी होती थी ना, 80 साल की माँ अपने हाथ में एक छोटी सी कटोरी में दूध लाती थी, दूध स्वामी वत्सल में, और जो स्वामी वत्सल का बर्तन रहता दूध पाक का उसमें वो 80 साल की माँ इतनी कटोरी का दूध डाल देती थी। सकल श्री संघ का स्वामी वत्सल करने की मेरी क्षमता नहीं है, मगर इतना दूध का योगदान तो मैं भी तो दे सकती हूँ। ये क्या था? स्वामी वत्सल देने करी तू आपके लिए लिखा है, सद्रव्य से परमात्मा की पूजा न भी कर सको, ऐसी गरीबी हो आपके पास कि मंदिर में लाने के लिए आपके पास कुछ भी न हो, वहाँ भी एक शब्द लिखा है कम से कम पानी का गिलास लेकर के भी मंदिर में जाना, खाली हाथ में जाना। कल्पे संबंध है पानी नो गिलास, केसर सुकर धूप दीप काई नहीं थी, कोई दिक्कत नहीं, पानी का ग्लास परमात्मा के सन्म रख देना, जलबरी संपुट पुत्रमा युगली का नर भोजन। करना ही है तो पानी का ग्लास लेके जाता, नहीं करना तो ना बोलते थे मेरे भाई कुछ छोड़ो, आज वो कमेंट करने का समय नहीं। आज मैं एकदम डेप में जाना चाहता हूँ, पहले कंसेप्ट क्लियर कर दो। और धर्म बिंदु और धर्म रत्न प्रकरण का एक और कोटेशन आपको देता हूँ, फिर जाता हूँ। बहुत मुझे बहुत समाधि में मुझे वो कोटेशन बहुत काम लगता है। मैं पहले संस्कृत बोल देता हूँ फिर इनका हिंदी करता हूँ। पर पराभवे मम एवं अयम दोषः यत् पूर्व भवे न मया अर्जितम हो शुभम, ये थे संस्कृत। और अभी मैं आपको ना इनका हिंदी करना चाहता हूँ। भगवान किसी से भी मेरा पराभव यदि होता है, याद रखना एक बार दो बार तीन बार बोलूँगा, किसी से भी मेरा पराभव होता है, चाहे मेरी पत्नी से, चाहे मेरे पति से, चाहे मेरी सास से, चाहे मेरी बहू से, चाहे मेरे शिष्य से, चाहे मेरे गुरु से, किसी से भी। मैं झूठा हूं गलत हूं वो नहीं, पर पराभवे किसी से भी मेरा पराभव होता है, तो इनका संस्कृत का हिंदी अभी बोलता हूं, मम एव अयम दोष, भगवान ये मेरा ही दोष है। मेरी गलती नहीं थी फिर भी मेरे सांस मेरे पे टूट पड़ी, मेरी कुछ गलती नहीं थी फिर भी मेरी बहू मुझे संभालती नहीं है, मेरी कुछ भी नहीं थी मगर गुरुदेव मुझे प्यार नहीं दे रहे। पर पराभवे मम एव अयम दोषः, किसी से भी मेरा पराभव होता है तो भगवान ये मेरा ही दोष है। क्यों? इनका रीजन लिखा है, यत यत माने कारण, पूर्व भवे गत जन्म में भगवान मैंने पुण्य का उपार्जन नहीं किया, ये डायरी में लिख दो, किसी को गाली देने का, किसी को अपराधी के कटघरे में खड़े करने का मन नहीं होगा। पर पराभवे किसी से द्वारा भी मेरा पराभव होता है तो मेरा ही दोष है, यद क्योंकि पूर्व भवे गत जन्म में न मया अर्जितम अहो शुभम, भगवान मैंने पुण्य का उपार्जन ही नहीं किया। तो पराभव तो कोई भी करे, पराभव कर दे पराजय, पराभव कर दे पराजय, अपमान उपेक्षा तिरस्कार धिक्कार, ये जो भी आप चाहते हो इनको जो भी नाम देना ले लो,
कोई पण व्यक्ति तमारो अपमान करे, तमारी अवगणना करे, तमारो तिरस्कार करे, तमारी उपेक्षा करे, तमारा प्रत्ये ठंडू वलण दाखवे छे, ए गमे ते होय पण छेल्ले आखरे तो तमारे तमारी जात पर लेवू पड़शे। भगवान यदि गत जन्म मैंने पुण्य का उपार्जन किया होता आज ये स्थिति मेरी नहीं होती। क्या हुआ? क्या यही कर्मवाद है? हाँ, कारण यही कर्म की गलती, मगर दूसरे की नहीं। कर्म उदय में ऐसे कर्म क्यों आया? यदि मैंने अच्छा कर्म किया होता तो ये कर्म बनता ही नहीं। मैं वही तो कर्म की बात करना चाहता हूँ। मेरे ही गलत कर्म अशुभ कर्म का उदय हो चुका, इसलिए तो अशुभ कर्म की नहीं हुआ। मैंने शुभ कर्म का बंद नहीं किया इसलिए हो गया। कभी कभी किसी पर एक व्यक्ति के लिए भी हो सकता है, सबके लिए भी हो सकता है। अलग अलग हमने कर्म बंद किया है। कभी होता है ना, आपका अनुभव बताऊं, जो लड़का बाप की नहीं मानता है वही लड़का अपने मित्र की मानता है। होता है कि नहीं? कभी पिताजी कहते कहते थक जाते वो नहीं मानता, मित्र बोलता था एक मिनट में मान लेता। माने पिताजी और इनका ऋणानुबंध कम है, मित्र और इनका ऋणानुबंध ज्यादा है। मैं अभी आगे चल रहा, सीधा एक बात का जवाब दो। इस विधान में किसी के मन में डाउट है तो मैं डाउट क्लियर कर दूं। भगवान महावीर के कान में जो भी किले ठोके, भगवान महावीर ने उस जन्म में कौन सी गलती कर दी कि इनकी सजा उनको हुई? अहियाँ बैठेला बताने पूछू छू। भगवान महावीर ने पोताना भाऊमां कानमां खीला ठोकाया और ए वक्त आपणे भगवान ने पूछिए कि भगवान तमे आणियारे एवुं शुं खोटुं करी दीधुं के जेना कारणे तमारा कानमां खीला ठोका गयो? सच बोलो, मैं पूछना चाहता हूँ, भगवान के कान में ये खीले ठोके गए, इसके सामने आप समाधान क्या देते? क्या हुआ बराबर? क्या हुआ? त्रिपृष्ठ वासुदेव के भाव में बराबर जन अभी कॉमेंट नहीं करता, खाली लोग भगवान ना 27मा भाव में खीला ठोकाय एनु कारण शोधवा आपणे 17 भाव आग सुधी जाइए तो आपणी जिंदगी में पेमेंट डूबे तरह आगला भाव सुधी जवानुं नहीं। नालायक छे साले पेमेंट डूबाड़ी दीधुं, नो डाउट एने डूबाड्युं, पण तारा पापे के एना पापे? कानमां खीला घोसाणाए ठोक्या वात साची, पण रिजर्वेशन तो भगवाने पोते ज कर्युं हतुं ने। आप बोलो, किसको भी डाउट है मैं क्लियर कर दूंगा। आज गैर संबंध नहीं करता, प्रवचन समझी ना पड़े। तमे कोकनु पेमेंट उबड़ो त्यारे एम के तारा गया जन्म ना लागे छे, मारा मारी थी जी छे। आ तो तमारू कोई डूबाड़े तो विचारो, तमारे आखा गाम नु डूबाड़वानुं नथी पाछू। हा तो आ गैर समझ करी बे पाछू क्या है? हाँ कबूल, एम शू मान प्रमोद भाई का प्रश्न अच्छा है। ये यदि बात हम समझ गए, गुरुदेव इनकार दे कि हर जगह अपने को सरेंडर हो जाना चाहिए, ठीक है, मैं कभी बात का मैं आगे बात करूंगा, मगर इतना तो मैं कहूंगा, आप एक बार ऑब्जर्वेशन का दोपहर को बात ना मैं जाना, दीक्षा दी इन्हें केवल नान पम्या नहीं त्या सुधी ભગવાને પોતાના 12.5 વર્ષના સાધના કર્મમાં ક્યાં ભૂલ કરી હતી બોલાવો? કહાં? દીક્ષા કે દિન સે લેકર કે જબ તક કેવલનાંદ કી પ્રાપ્તિની વૈશાખ શુદ્ધ સમ 12.5 સાલ કે છદ્મસ્થ તપર્યામાં ભગવાનની ગલતી કહાં કી હતી? કોને હેરાન કર્યા હતા? કોને દુઃખી કર્યા હતા? આચાર્ય કે સૂત્ર કા 10મા અધ્યાય વાં એક શબ્દ લખા હે 12.5 વર્ષમાં ભગવાને સકૃદપી નો કષાયમ કૃતવાન, એક પણ જીવ પ્રત્યે ભગવાને મનથી પણ કષાય નથી કર્યું। ગોવાળીઓને ઘોષાળો, કતપુતળાને સુલપાણી, સંગમ બધાએ હાલીમાં વાલીએ ભગવાનને હેરાન કર્યા, એકના પ્રત્યે ભગવાને કષાય નથી કર્યો, કર્મ કપાવીને કેવળ નામ પામી ગયા। ये गलत हुआ है इसलिए प्रारब्ध, अभी आगे गलत नहीं करना है तो पुरुषार्थ।
चलूं आगे। अभी इस सब्जेक्ट रिलेटेड कोई भी प्रश्न आपके मन में तो क्लियर कर दूं। हाँ निश्चित, आपका फ्यूचर कैसे आएगा वो अभी सोचना है। अभी जो आया है वो आपका पास्ट का आउटपुट है। मन को बस यही ये सोच मन को शांत कर देंगे ना, इसमें क्या दिक्कत है। अब हमें तुमने खबर एक बात धानों पूछी रहो, तमें रात ना सूता हो ने हवा ना उठो फ्रेक्चर थी जाए, तमने खबर न हो तो लोग पूछे फ्रेक्चर केम थू, तरह तमारे कहूँ पड़े यार खबर नहीं पड़ती कई रीते फ्रेक्चर थी गयू, एमने हूँता होता फ्रेक्चर थी गयू, आमा तमारे कारण शोधवु पड़े। पर तमे खाड़ा में झुकायू हो पी फ्रेक्चर थे तो लोग पूछे केम थू, कहूँ पड़े यार मैं भूल करी थी मटे थू, समझाय। हवे कोई पण दुखावे एटले कही दो कि आपणे क्यांक लोचो मारे तो माटे थयुं लागे त्या नहीं, यहाँ ऑटोमेटिक कुछ नहीं है, सब अपने को ही करना है। अरे दुखावे एटले खबर पड़ी जाए कि आपणे क्यांक लोचो मार्यो छे, सीधे एमां खबर हूँ पड़वानी। क्या है? हाँ, आप कितनी भी आराधना करो मगर पुराना ही शब्द चुकाना पड़ेगा। तुम नवा बिजनेस में 500 करोड़ कमा ले जूनू पेमेंट वालों छोड़ी दे एम नाम देव। तमें अत्यारे धर्म गमे तेटलो करो ले जूना पाप बदा तमारा माफ थी जाए, बधी आपणे बात करशुं आगळ। હમણાં તો એટલું જ રાખો, ચામાં સાકર ઓછી આવે પત્નીની ભૂલ નથી, તમે કાં ગયા જન્મમાં લોચો માર્યો છે, અને અને તમે સાડી ન લાવો તો પત્નીને પણ ખબર પડી જાય કે મારા પત્નીની ભૂલ નથી, આપણે ક્યાંક લોચો માર્યો લાગે છે। શું કહ્યું? દરેક લોચાની જાણકારી હું કહું છું ને તમને, મારી વાત ઉપર ભરોસો રાખો। અરે લેબોરેટરીમાં કોઈ ઇન્વેસ્ટિગેશન થાય ત્યારે તમે પૂછો કરે ડૉક્ટરને હું શું થયું તું મને કહે, એ કે રિપોર્ટ લઈને હાલતો હતા નહીં તો વધી જઈશ વહેલો। યે વાચના કા ગ્રાઉન્ડ હૈ આપકે લિયે, મેરા સંયમ જીવન ચાર બાત મેને દો દો ચાર ચાર બાત કી, અંતર્મુખ શાંત મન ઇન્દ્રિય સંયમ ઓર સદાચાર, ઓર નંબર ચાર ઇન્દ્રિય કે સંયમ કે ક્ષેત્ર મેં ચાર ચીજ કા ભરોસા નહીં, ज्ञान वैभव तप वैभव पर्याय वैभव और तेरी कितनी भी उम्र हो बस निमित्त से बचने का हर संभव प्रयास करते रहना। अभी मैं चलता हूँ, थाणंग सूत्र के अंदर हम प्रवेश करते हैं। શ્રી વીરમ જીનનાથમ નત્વા સ્થાનાંક કરતી પે બધાનામ પ્રાયો અન્ય શાસ્ત્ર દૃષ્ટમ કરોમ્યમ વિવરણ કિંચિત। મંગલ કરતે કિસી ભી ગ્રંથ કી શરૂઆત મંગલ સે હોતી હૈ ઓર ઉનકો લેકર કે આજ દો તીન બાત 11:15 બજે હૈ। हम एकदम पहले दो कंसेप्ट क्लियर कर दें। एक बात अपनी आगे बे विकल्प छे, एक विकल्प छे सुखनो अने बीजो विकल्प छे आनंदनो। एकदम डेप में ये आगम वाचना इसलिए डेप में जाएंगे, बहुत मैं नहीं मानता हूँ कि आपको बोर होगा, जितना हो सके इतना हल्का कर दूंगा। आपकी इंग्लिश की परिभाषा में बताऊं, सुख का विकल्प दैट मीन्स प्लेजर और आनंद दैट मीन्स हैप्पीनेस। बड़े प्रेम से बिना गाली बिना टॉर्चरिंग किए आपको पूछना चाहता हूँ, प्लेजर नो अर्थ है मजा
અને હેપીનેસનો અર્થ છે આનંદ. બસ ઇતની બાત કરના ચાહુંગા, પ્લેઝર કે લીએ આપ કિસી ભી ગતિ મેં ચલે જાઓ, આપકો પ્લેઝર મિલ સકતા હૈ. ફિર સે મજા બધાને મળી શકે છે. સાકર મળી કીડી ખુશ, ગોળ મળી ગયો મકોડો ખુશ, કૂતરી મળી ગઈ કૂતરો ખુશ. નો ક્વોલિફિકેશન પ્લેઝર. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ ઇન વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ, પ્લેઝર ઓર હેપીનેસ? આ દુનિયાના બધા જ જીવોને મળી શકે તે મજા, અને હાઈલી ક્વોલિફિકેશનો એને જ મળે એનું નામ આનંદ. એટલે આત્માનો સ્વભાવ છે સચ્ચિત આનંદ સ્વરૂપ. સબકો મિલ શકે વો મજા, ઓર ક્વોલિફાઈડ કોઈ મિલે વો હેપીનેસ. આપકે જીવન કા ગોલ ક્યા? પૂરે BHK કે બંગલે કે લી આપકો સજ્જન બનને કી જરૂર નહીં. રિપીટ કરના ચાહતા હું, આપકે પાસે 10-20 કરોડ રૂપિયા તો આપ એક નંબર કે ડાકુ, ફિર ભી આપકો ઇતના બડા બંગલા મિલ સકતા હૈ, ફાર્મ હાઉસ ભી મિલ સકતા હૈ, વિશ્વ સુંદરી ભી મિલ સકતી હૈ. એક બાત કન્સેપ્ટ ક્લિયર કરો, મંગલ મેં જાને કે પહેલે પૂછના ચાહતા હું, આપકે જીવન કા ગોલ ક્યા? પ્લેઝર ઓર હેપીનેસ? યદિ સભા મેં બેઠને વાલે બોલ સકતે હેપીનેસ મેરે જીવન કા ગોલ હૈ, તો મેં ઇતના હી કહુંગા, પ્લેઝર કો છોડને કી હિંમત આપકે પાસ? આગમ યે કામ સરળ નહીં હૈ ને? ચારિત્ર કે જીવન મેં હમે સબ કુછ એસા તો કુછ નહીં થા કે સબ મુનિ દુખી થે. ચક્રવર્તી નિકલ ગયા, મેઘ કુમાર નિકલ ગયા, સનત કુમાર ચક્રવર્તી નિકલ ગયા, કિતના નિકલ ગયા. બધાને મળે એવું સુખ તમારે જોઈએ છે? એમ કૂતરાને મળે તે, ગધેડાને મળે તે, બિલાડીને મળે તે, ડાકુને મળે તે, ગુંડાને મળે તે. અહીંયા બેઠા છે, પેલા તમારી ડિમાન્ડ તો નક્કી કરી દો. 50 લાખનો મોબાઈલ દાઉદ ઇબ્રાહિમ અગરો હોઈ શકે છે, 5 કરોડનો બગડો એક નંબરના ડાકુ, તમારે એ જ જોઈએ છે, અને એના માટે તમારી જિંદગી જુગાર મમકી દીધી ફોર પ્લેઝર. પહેલે આપ કઈ કરો કે વોટ યુ વુડ લાઈક ટુ હેવ, પ્લેઝર ઓર હેપીનેસ? હમ આગળ ચલેંગે. કોઈ ભી મુનિ યદિ દીક્ષા કે બાદ ભી આપકો માલુમ નહીં, અમારું ઉત્તરાધન સૂત્રમાં કુમાર પણ એમ લખ્યું છે કે સંસારની અસારતા જાણીને દીક્ષા લેનારો મુનિ સાધુ જન્મ ઇન્દ્રિયના વિશે પાગલ પાછળ પાગલ બને, અહીંયા પણ અનાથ જ છે. મેરે લીએ ભી સંસાર કા સુખ છોડ કે સાધુ જીવન મેં આને વાલા મુનિ ભી યદિ વોહી સંસાર કા સુખ યહાં ભાગતા હૈ તો કોઈ ફર્ક નહીં પડતા, કપડે બદલે વાળો તો કોઈ નહીં બદલા ઉનકા. આપકી પૂરી જિંદગી કા ગોલ ક્યા? ડાકુ ગુંડા બદમાશ સબ હવસખોર લફાડ લફંગા એની અગર સુખ છે, એવું જ સુખ તમારે જોઈએ છે. સુખ ઓર આનંદ અલગ હૈ. 5 ઇન્દ્રિય સે જો મિલતા વો સુખ હૈ, ઓર ઉનકો નિયંત્રણ કરો, ઉનકો ત્યાગ કરો, ઉનકે સેમ કરો, વો આનંદ હૈ. ક્યા કરેંગે તુમ? યે પ્રશ્ન ક્યો હૈ તુમે? યે પૂછના ચાહતા હું, 5 રૂપિયા છોડને કે બાદ 100 રૂપિયા મિલતા હૈ? 100 મેં 5 આ જાતા હૈ ને, 5 મેં તો 100 નહીં આતા હૈ. રિપીટ, તારી અગર 5 રૂપિયા છે તો એમાં 100 રૂપિયા નથી આવતા, પણ 100 રૂપિયા તો 5 આવી જ જાય છે. આનંદ છે તો સુખ આવી જ જાય છે. સુખ છે ત્યાં આનંદ 100% નથી. સંભવી નહીં હે. ચલો ઇતને સાલ તો સુખ કે હુએ ભી કમ આનંદ કે લીએ તુમ નિકલેંગે બોલો ના. માન લિયા તુમ જો બોલતે સહી હૈ, ફોર એક્ઝામ્પલ કિતને 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 સાલ તક ઇસી સુખમાં તો તુમ ભટકે. સાહેબ લગ્ન થઈ ગયા, કોઈ વિરોધ નથી, પણ પછી શું? આ તો મજા જ. અને એક વાત ખૂબ ગંભીર વાત કીધું, ખૂબ ગંભીર વાત, ગુજરાતીમાં કહું પછી તમને ખ્યાલ આવશે.
तुष्टि गुणनो एक नियम याद रखो, तुष्टि गुण। भूख लागे तेरे पेलू गुलाब जामु मीठू लागे अने बीजा गुलाब जामुनी इच्छा उभी करे, ओके। जो तुष्टि गुणनो नियम तमने कहू छु, आ बधो तमारो अनुभव छे। भूख लागे पहलू गुलाब जांबू खाधु, बीजा गुलाब जांबूनी तीव्रतम झंखना थई, पछी दरेक गुलाब जांबू भूखने तोड़ी नाखे। ख्याल आवे मारे शुं? तुष्टि गुणनो नियम, पहलू सुख बीजा सुख माटे दौड़ावे अने एनुं ए सुख मळे पछी सुखनी मात्रा घटती जाय। बस हवे नहीं, हवे नहीं, हवे गुलाब जांबूनी वा मारो मारी थई जशे, अरे मारे नहीं। यह तुष्टि गुण का नियम, पहला अनुभव सुखद और दूसरे अनुभव के लिए पागल बनाता है, मगर फिर वो रिपीट होता है, तुम थक जाते हो, नहीं अभी नहीं। वही तो बोलना चाहूं। और शुद्धि गुण का नियम, यह तुष्टि गुण का नियम, यह शुद्धि गुण का नियम, पहला अनुभव सुखद और बार 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 रिपीट करो सुखद 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 सुखद, क्लाइमैक्स पे चलेगा वह हम है। दीक्षा दिन के जो आनंद था वो आनंद आज लगता है केजी का आनंद था, आज हम आईएस का आनंद अनुभव कर रहे हैं। मैं कमेंट करने के मूड में नहीं हूं, मगर सच पीड़ा के साथ बताना चाहता हूं। दीक्षा ना पहला दिवस नो आनंद 56 वर्षे कदाच हिमालय ना शिखर ने ओळंगी जाए एटलो छे। लग्न नो पहला जीवन नो आनंद आज तमारो खत्म थई गयो छे, केम पण आटलू कानपण एडी छे तो तमारी अगड़ी क्या गयो, कानपण बधुं सुकाई क्या गयो। तुष्टि गुणनो नियम, पहलू सुख बीजा सुख माटे दौड़ावे पण जेटलू सुख मळशे एटली सुखनी मात्रा, पछी एनाथी कंटाळो आवशे, थाक लागशे, हवे नहीं, हवे नहीं, केम पण। नियम है, इंद्रियों के सुख का यही तो कानून है, अनुभव जैसे करेंगे सुख कम होते चलेगा। क्या है आपके पास? ये लड़की की स्त्री की बात नहीं करना, बंगला नु शू छे तमारो? नवो बंगलो बनावो, बे चार पांच सात दस दिवस आनंद लोको जोई लीधो, पछी तमने लागे बंगला मांथी हवे फार्म हाउस में क्या रहेशे, केम? आप कोई अनुभव है तो मैं आगे चलना चाहूंगा। तुष्टि गुण का नियम हमेशा आपके सामने रखो, पहला सुख दूसरे सुख के लिए उकसाएगा, मगर फिर यदि मिल गया रोज सुख कम होते चलेगा। हाँ हमेशा आनंद की आनंद में ही रहेगा ना। हमारे गुरुदेव भुवन मनुष्यमा थे ना, बाजू में बैठ करके आंबिल करने का मौका मिला, कराने का भी मौका मिला, तुम्हें नहीं मानो। सुबह 7 बजे रोटी के साथ दाल, दाल सुबह 7 बजे हम लेके आते थे कहीं से, मसाला बिना नहीं दाल जी आंबिल में चाले थे 7 बजे, और 12 बजे गुरुदेव आंबिल करने के लिए बैठे थे। 7 बजे की दाल 12 बजे, सीधा गर्म रहने का तो प्रश्न करीबन करीबन नहीं आता होगा ना। हम प्लास्टिक लगा देते थे ऊपर, गर्म आसन लगा देते, सब कुछ करते थे कि ताकि गुरुदेव को दाल थोड़ी भी गर्म रहे, मगर बहुत मुश्किल था। अभी मैं बताना चाहता हूँ, सावर कौन लगे चातुर्म में गुरुदेव के बाजू में बैठता था, गुरुदेव को आंबिल करने के लिए बोले, गुरुदेव आंबिल नो आ गई है। અને આંબેલ કરવા માટે ગુરુદેવે છે રોટલી મૂકી અને દાળ જેમાં અમે મૂક્યો ને એના પર એક કપડાં ધાવો, કપડાં ધોને ગાંઠ લગ છોડો, ફિર પ્લાસ્ટિક છોડો, ફિર આસન છોડો, તબ બરાબર ને જે મેં કહેના ચાહતો મુકેશ, 3 ચીજમાં દાળને અમે બાંધતા હતા, થોડી ગરમ રહે। આ અનુભવની વાત કરું ગુરુદેવની, કે આ દાળ છોડતા કેટલી મિનિટ લાગે? આગમ 3 કે 2 મિનિટ લાગે ને જલ્દી, એ 2 મિનિટમાં ગુરુદેવના મોઢામાં 3 રોટલી ચાલી જાય પાણીમાં, પાણીમાં। ત્યારે કહું ગુરુદેવ આ 2 મિનિટ માટે આપ રાહ ન જોઈ શકો, 2 મિનિટ લાગે છે દાળ છોડતા, આ સીધી પાણીમાં, રત્ન તને ખબર નથી દાળ વિના પાણીમાં પણ રોટલી કેટલી મીઠી લાગે તે ક્યાં અનુભવ છે।
તો પૂછતી દરેક ગુલાબ જાંબુએ તમારી ભૂખ તૂટે છે અને આ આચાર્ય ભગવાન આ ગુરુદેવે શબ્દ નથી એની બોલવા માટેના. આપ કુછ ભી સમજો મેં ઇતના તુષ્ટિ ગુણ ઓર પુષ્ટિ ગુણ બસ ઇતના ક્લિયર કર દેના. આપ જો ભી સુખ કો પસંદ કરો ઉસકો ચેક કર લેના, યહી સુખ કી કન્ટિન્યુટી સુખ રખેગી કી ખતમ કરેગી, વાર રુક જાના. નો ચેન્જ એન્ડ નો ન્યૂ. બેઠ ગઈ બાત? છે શું સંસારનું? એક સુખ મને તો ઘણી વાર થાય તમારા સંસારમાં એવું છે હું કે તમે આમ નીકળી નથી શકતા, મારે જાણવું છે. જવાબદારી એમ લેણ દેણ મારી યારે લેણ દેણ નથી, આકા કા મારે છે તમારે. આપ હમે પૂછો કે ગુરુદેવ સંસાર મેં જાને કા મન નહીં, ઇસી ઇસ જીવન મેં તો સંસાર અચ્છા નહીં લગતા હૈ, મગર દાવા કે સાથ ભી કહેના ચાહતા હું કિસી ભી જન્મ સંસાર અચ્છા લગને વાલા હૈ નહીં, ક્યોંકિ ઉસમેં કુછ બચા હી નહીં. હર સુખ બાર બાર રિપીટ હોતા હૈ તો સુખ કી માત્રા કમ હોતી, વો સુખ હૈ હી કહાં. આજનો સ્વાધ્યાય કાલે વધારે કાંડો, આજનો તપ કાલે વધારે કાંડો, આજની ગુરુ ભક્તિ કાલે વધારે કાંડી, આજે ગુરુદેવ ઉપરનો પ્રેમ આવતીકાલે ક્લાઇમેક્સ ઉપર લઈ જાય. અને હવે તમે કહો સંસારનું શું છે, શું તમારી આગળ બસ. અભી એક બહુ અદભુત બાત શરૂ કરના ચાહતા હું, યહી મંગલ એક શબ્દ કી બાત, જ્ઞાનમ એવો પ્રાયશ્ચિત્તમ. થાણાંગ સૂત્ર કી ટીકા કા સૂત્ર અભી શરૂ કર દેતા હું, તાકી પતા ચલે જ્ઞાનમ એવો પ્રાયશ્ચિત્તમ. દો અર્થ લિખા હૈ, જ્ઞાન વોહી પ્રાયશ્ચિત હૈ. દો આઉટપુટ લિખા હૈ જ્ઞાન કા. इस सभा में बैठने वाले सब दिल से बिल्कुल समझ लेना, ज्ञान के दो आउटपुट. नंबर एक, मैं संस्कृत बोलना चाहता हूं, यह तो क्योंकि ज्ञान वो प्रायश्चित है क्योंकि पापम छिनत्ति, पाप को वो कम कर रहा है. ज्ञान का आउटपुट मैं आपको बताना चाहता हूं, आप इसी रास्ते पे चले जाना, मैं और आप सब. ज्ञानम एव प्रायश्चितम यतः पापम छिनत्ति, और नंबर दो, चित्तम विशोधयति, चित्त की शुद्धि और पाप की हानि, वो ज्ञान का फल है. आप जैसे जैसे ज्ञान के क्षेत्र में आगे बढ़ेंगे पाप ही नहीं टूटेगा, आपकी चित्त की शुद्धि भी बढ़ती चलेगी. नाउ आई वुड लाइक टू आस्क यू, आप जो भी ज्ञान को इस क्षेत्र में तुमने पाया है, समझ में आया? मैं कॉलेज की डिग्री की बात नहीं करना चाहता हूं. જીવિચા, નવતત્વ, દંડક, સંગ્રહણી, છ કર્મગણ, પ્રકરણ, ભાષ્ય, કમપેડી, ઉવસગ્રમ, સંતિકરમ, અજીત શાંતિ, મોટી શાંતિ, નૌકાર, પંચની, જો ભી હૈ આપકે પાસ, ઓર ઇતને સાલ સે તુમને જો ભી પ્રવચન સુને હૈ, ઉનકા દો ફલ, પાપ કી હાનિ ઓર ચિત્ત કી શુદ્ધિ, આપકો ક્યા લગતા હૈ? કલ્પેશ મોની લિખા એક શબ્દ,
बात अलग है, मगर ये शब्द वो नहीं लिखा है कि ज्ञान पाने के बाद तुम्हारा धर्म बढ़ेगा, वो शब्द इसमें नहीं है। ये है पापम छिनत्ते, ज्ञान पाप को तोड़ेगा और चित्त को भी शुद्ध करेगा। इतनी बड़ी सभा में आगम भातना के लिए आया, सबको पूछना चाहता हूँ, अपनी इच्छा सुन, ज्ञान भण्या बची धर्म वधे ते के पाप घटे ते, अपनो टारगेट सुन, सत बोलो तो उसमें आपको रोकने वाला कौन। पापम छिनत्ति चित्तम विशोधयति वा ज्ञानम, इतना मटे ज्ञान ए प्रायश्चित छे, प्रायश्चित नो दे करेला पाप ने साफ करी ना गे, ज्ञान बनो तुम्हारा पाप तूटता जाए, पाप उछा जाए, पाप खत्म जाए, पाप नो रस तूटतो जाए। आप मुझे बता पाएंगे, मुझे आनंद आएगा, आपके पास जो भी इस क्षेत्र का ज्ञान है उसने पाप पर अटैक किया है क्या? एनी आंसर? मुकेश, मितेश, और एक बात बताऊं, पाप पर अटैक वो मामूली बात नहीं, इनके साथ चित्त की प्रसन्नता बढ़ी। इतना मैं कहूँ छू कुमार भट्ट, हमने दीक्षा ली, माने क्या हुआ, पाप तो छूट गए, मगर पाप छूटे वही दीक्षा की ताकत नहीं। दीक्षा की सबसे बड़ी ताकत वो है कि जैसे जैसे दीक्षा प्रिया बढ़ते जाता है, ऐसे ऐसे चित्त की प्रसन्नता बढ़ती जाती है। पाप छूटे वो नहीं, चित्त कितना प्रसन्न है। रिपीट, मैं मुनि जीवन ले तो नहीं दू, पाप गया बद्दा सबम साबजम जोगम बच्चक खामी, सारी दुनिया के पाप इन्हें थोड़े, ज्ञान सर में उपाध्याय जी मारा पूछता है, पाप खत्म होने के बाद चित्त की प्रसन्नता क्या? एक्सपर एग्जाम्पल, मुकेश तू रोज होटल में जाता था, एक्सपर एग्जाम्पल, मेरे कहने से तुझे जो भी ज्ञान आया कि गुरुदेव पहली बार सुना और तूने जिंदगी भर होटल में नहीं जाने का पचकान किया, पाप छूट गया, आनंद कितना बढ़ा। नॉट ओनली वन कंडीशन, पाप छूटे वो नहीं, चित्त की प्रसन्नता बढ़नी चाहिए। कदाच तुम्हें पाप छोड़ी दिया, गुरुदेव होटल में जमानू बंद कर, मजा कितनी अभी। हमारे पास ज्ञानसार में उपाध्याय यशवी मैंने एक शब्द लिखा है कि मुनि जैसे दीक्षा जीवन का प्रिय बढ़ेगा तो मुनि जीवन सफल, इनकी खातरी क्या। तो उपाध्याय मैंने शब्द लिखा है, स्वाध्याय बढ़ेगा वो मुनि जीवन की सफलता नहीं, दीक्षा लेने के बाद मुनि का स्वाध्याय बढ़ेगा वो तब सफलता नहीं, तब बढ़ेगा वो सफलता नहीं, आराधना बढ़ेगी सफलता नहीं, मगर एक शब्द लिखा है, चित्त सुख लाभ बढ़ते जाएगा। तेजोरेश्या विवृद्धिया साधो प्रिय वृद्धिता बासीदा भगवत त्यादो सेतम बुद्ध शिवजते, क्या अनुसार का एक श्लोक, जैसे जैसे मुनि का दीक्षा जीवन बढ़ता जाएगा ऐसे ऐसे मुनि की चित्त की प्रसन्नता क्लाइमेक्स पे जाएगी। आपके जिनमें जो भी पाप आपने छोड़े उसके बाद चित्त की प्रसन्नता कितनी बढ़ी, यह है आउटपुट। अगम क्या, कभी कभी क्या होता है, गुरुदेव की प्रेरणा से तुम छोड़ तो देते हो, कोई पूछे ना पिक्चर जो आऊ जाए यार छोड़ी दी तू, गुरुदेव कीधु नहीं ले आनंद से नहीं रोता रहता हूँ बोले। हम एम कहे कि ना गुरुदेव कीधु नहीं, दीक्षा तो ले लीजिए, हम रोता नहीं, हम बोलिए आपको आपको क्या लगता है, पापम छिनत्ति चित्तम विशोधयति, अद्भुत, मैं भी पहली बार पढ़ा। अकेले पाप छोड़ने से मुनि जीवन में टिक नहीं पाएगा, मस्ती तो होनी चाहिए मुनि जीवन की। एक दूसरी बात,
सच बोलो सीधा दवा से रोग कम होता है कि मन भी मस्त होता है? दवा दवाई लेने से क्या होता है? दवा का अटैक सब पर किस पर? रोग पर, बराबर है? सच बोलो अकेले शरीर में रोग कम होता है कि मन भी मस्त होता है? हाँ पढ़ो कि ना पढ़ो सुन, हाँ दवा लीजिए तुम्हें रोग ने दूर करवा माटे, पण तमारू मन पण मस्त है साहेब, हवे स्फूर्ति वधी, हाँ मस्ती मजा आवी गई, आ चार थी ताव तो दुखी दुखी ताव गयो ये तो बराबर, दवाए रोग तो रवाना करो पर तमारा मन ने पण मस्त बनाव्यू, ज्ञाने तमारा पाप ने तो थोड़ू पर चित्त ने पण प्रसन्न बनाव्यू, दिस इज द आउटपुट। क्या लगता है बोलो? ज्ञानम एव प्रायश्चित्तम पापम छिनत्ति चित्तम विशोधयति वा, अद्भुत। जब से ठाणंग सूत्र की बात ना निश्चित हुई मैं देखता था ना, ये कोटेशन पढ़ के लगा गया जिनकी में मैंने ये पहली बार पढ़ा, ये भी तो कभी नजर नहीं जाती। माने मेरे से संसार छूट गया वो तो काफी है, संयम कानून कितना है, अनेक मत की बेटर मड़ियानो आनंद गुड़ छूटी गयो एना आनंद में कन्वर्ट थवो चाहिए, गुड बेटर एंड बेस्ट। गुरुदेव मड़ी गया, संयम मड़ी गयो, मां संसार छूटी गयो, आनंद न हो फरी पाजो संसार रिपीट थी सके। यशवी माँ भक्ति योगाचार्य जिनकी पवन इसरा में मेरा अगला चातुर्मास है, बहुत मजा आई आपके साथ। बरसों पहले पन्नारूपा में चातुर्मास किया था, वो चाहे किसी भी उम्र के हो मगर जब बात करते तो ऐसे लगते बच्चे हो गए, और आप मुझे बोलते रत्ननायक ये गुरुदेव का क्या उपकार था समझ में नहीं आता है। अने आजे हूँ तुमने कोई एमनी बात मने पण बेसे, आजे मारा में जेटली बुद्धि छे ने एटली दीक्षा पेला होत तो कदा लीधी न होत ने, हाँ खुल्लू बोल, आजे जेटली छे एटली दीक्षा पेला कदा होत तो न लीधी होत, अने तमे पण नथी ने तेनुं कारण ज आ छे, थोड़ी वधारे पड़ती वधी गई छे, दरेक बातमां कॉमेंट दरेक टीका टिप्पण, हाँ तमे तो कोई तपस्वी ने जीवन तबियत हारी हो तो तमने लगे खातो तो नहीं हो या आ सड़ी गेली बुद्धि तमारी, तमे तो तपनी साथे गोठवी देनु शरीर तो हुकावू जोईए तो ज तप, बाकी शरीर में तो हारू जे तमे गौतम स्वामी ना जमाना मनो था, तमने खबर छठने पाने छठ करता था पहलवान था, तमे तो गौतम सिंह ने पूछे हाचू तो छे ने आ हैं सड़ी गेली बुद्धि, તમે અમને મજામાં માનો છો હોય શકે? આર્ય સુધી મને બીજે બધા રત્નમાં શું શું નાની ઉંમરે શું મજા હતી, આજે મજા જ છે, પણ મને કે પિતાજીની સાથે જવું પડતું હતું, ચલો કાં જાણે 64 પરિપૌષદ કે લઈએ, બહુ છોટી ઉંમરે મેં પિતાજી અંગુરી પકડ કે લઈ જાતે થે, ઓર અનુભવ કી બાત જબ મેં આપકે મુઝસે સુના ऐसा लगा कमाल कमाल, यही तो भक्ति योगाचार्य बन सकते। रत्न में पिताजी बोलते रहे 64 पूरी पोषण, और मैं समझता था कि 8 दिन में 64 पूरी खावानी चाहिए। कौन सा इंटरप्रिटेशन? અને મને જે રત્નમાં સલાહ એક તો ઉંમર નાની 64 પૂરી કેમ પૂરી કરવી, નાની ઉંમરમાં 64 પૂરી ખવાય કેવી રીતે આપણાથી 8 દિવસમાં 8 પૂરી એક દિવસની કોટા? મને કે જ્યાં એકાશનું થતું ત્યાં રસોઈયાને કહેતો તો થોડી નાની બનાવજે, આજે તમે કલ્પી શકો છો એક નાનકડો છોકરો જે 64 પૂરીને 64 પૂરી સમજતો હતો એ આજે ક્યાં છે, આજે ક્યાં છે?
તમે એમ કહો છો મુનિજનમાં શું છે, શું નથી એમ બોલો તમે, તુષ્ટિ ગુણના નિયમે તમે રોજ નમાની પાછળ દોડો છો. બની ગયો બંગલો હવે નવો, આવી ગઈ ગાડી હવે નવી, અને આગળ જતા થઈ ગયા જ સ્ત્રી, મળી ગઈ પત્ની, હવે નવી છોકરી, કેટલા દોડશો, કેટલે જિંદગી ભર દોડી દોડીને થાકી જઈશું, અમને ક્યાંય ફરવાનું મન થતું નથી. દેવચંદ્રજી મહારાજ અમારા માટે વાત મૂકે છે, મુનિ કારણ વિના આસન થી ઉભો પણ ન થાય, આસન વિના કારણ મેરે આસન સમય ખડા ન દો, એટલા આનંદ મહેસૂસ કરતા હું. જ્ઞાનમેવ પ્રાયશ્ચિત્તમ પાપમ છિનતી ચિત્તમ વિશોધયતી. આપ જો ભી પાપ છોડો ઇનકે સાથ પક્કા રખના, ગુરુદેવ આનંદ મહેસૂસ કરતા હું. જબ સે અનિતિ છૂટી ગુરુદેવ બહુ આનંદ હૈ, જબ સે ગુરુદેવ પિક્ચર છૂટા ના આપ સોચ નહીં પાએંગે, વો તો છૂટા મગર ચિત્ત પાગલ હૈ ગુરુદેવ, અચ્છા હુઆ આપ મિલે તો છૂટ ગયા મેરા. આ વાત મારી એટલા માટે કરવી છે, ઘણો વર્ગ એવો છે કે જેના પાપ છૂટી ગયા છે પણ ચિત્તની પ્રસન્નતા નથી એમની આગળ, પાપ તો ગયા મગર ચિત્ત કી વિશુદ્ધિ, વિશોધયતી લિખાય, વિશોધયતી તેમને શુદ્ધ કરતા ચલે, જો મલિન ચિત્તતા ઉનકો નિર્મલ કરે વો જ્ઞાન હૈ, વો જ્ઞાન કી તાકાત હૈ. હા હોય ને, આપ દવા લેંગે તો વહી ખાના, ઓર દવા દવા લીએ બિના ચિત્ત કી રોગ કમ બીએ બિના ચિત્ત કી પ્રસન્નતા હોગી બી નહીં. હમણાં ઘણો ઘણો નવો વર્ગ નીકળે છે, ઓમ તત્ સત, બાકીનું બધું ગપસપ. હા હમણાં ઘણા ધ્યાનમાં એવા ગોઠવાઈ ગયા છે કારણ કે જરૂર જ નથી. એ લોકો એમ કહે છે બહુ સામયિક કરી સમતા આવી, તમે એને પૂછો લગ્ન બહુ કર્યા, હવે વાસના શાંત થઈ, નવા લગ્ન હું કામ કર્યા, કેટલા ચારી દીધા બધા ફેલ ગયા, કેટલા લગ્ન કર્યા ફેલ ગયા, વાસના તો એવી નહીં વધતી છે. કમાલ, પરમાત્માના શાસનની ધર્મ ક્રિયા ધર્મ તીર્થ એના જ માટે એલર્જી, બાકી કોઈ એલર્જી નથી. આટલી સમય કરે ભાઈ ક્ષમતા કેટલી આવી. હમ સબ મુનિ ભગવાન ભી ઇસ આઉટપુટ કે લીએ પાગલ હૈ. इतने साल के दीक्षा जीवन में अकेले पाप छूटे हुए थे तो 56 साल नहीं निकालते होते, पाप छूटे इनके साथ मस्ती बढ़ती चली तब तो ठीक है. और एक बात तमने कही दू, जेमा पण रस ए बधु सरस लागशे, जेमा पण आपणे रस हशे ए बधु आपणा माटे सरस बनी जशे. जेमा पण पाप और पुण्य की बात भी नहीं, जो मेरे लिए रस सबर है वो मेरे लिए सरस है. और इसलिए 15 मिनट का समय है, इसमें एक बात आपको कहना चाहूँगा, ज्ञान वृद्धि करने का काम ज्ञानावरण के क्षोभषम का है, ज्ञान की शुद्धि करने का काम मौनि के क्षोभषम का है. ज्ञान वृद्धि और ज्ञान शुद्धि, मेरे जीवन का गोल. दीक्षा लेने के बाद मैं स्वाध्याय बैठे थे, ओके विरोध नहीं है, ज्ञानामरण कर्म है 8 में से सबसे पहले नंबर का, वो आपकी ज्ञान की वृद्धि के बीच में आ जाता है, नहीं बढ़ा दूंगा. और मौनी कर्म वो ऐसा है कि जो ज्ञान को शुद्ध नहीं होने देता है. परमात्मा के शासन का टारगेट वृद्धि नहीं है मगर शुद्धि है. अने इतना ज माटे
અહીંથી છૂટ્યા પછી એક નક્કી કરજો, પરમાત્માની આગળ જઈને ભગવાનની આગળ માગણી કરજો, ભગવાન મને બે વરદાન તમારી આગળથી જોઈએ છે, મારા પાપ ઘટે નહીં તો ભગવાન મારો પાપમાંથી રસ ઘટાડી દો. આ પહેલી શરત. ભગવાન મેરે જન્મે મેં પાપ નહીં ભી કમ કર સકતા હું, પાપ મેં મેરા જે ઇન્ટરેસ્ટ છે ને વો તો ખતમ કર દો ભગવાન. જબ ભી મેરે દિન મેં વો દિન આયેગા કે મેં પાપ તોડ દું વો તો બાત અલગ કી બાત હૈ, જબ તક નહીં તોડ સકતા હું તબ તક મેરે જન મેં પાપ કે રસ કો ખતમ કર દો. આગે બઢને કે મેં એક પ્રશ્ન આપકો પૂછ સકતા હું કલ્પેશ, પાપ ચાલુ હૈ ફિર ભી રસ નહીં, એસે પાપ જીવન મેં કિતને હૈ? ચાલુ હૈ મગર રસ નહીં, ઇમ્પોસિબલ નહીં હા? પાપ ચાલુ હૈ મગર રસ નહીં, એસે પાપ જીવન મેં કિતને? વંદિતા સુંદર કી ચોથે નંબર કી ગાથા और आगे की गाथा, संबंधित थी जीवो जैवी हूँ पाव समय रे किंची, समकिनी भी पाप तो करेगा. अरे सम्यक दर्शन पाने, हाँ करेगा. संबंधित थी जीवो जैवी हूँ पाव समय रे किंची, अपोसी बंदो कर्म बंद बहुत अल्प होंगे. क्या रीजन लिखा? जेनन नित्यम दशम कुणी, वो रस के साथ पाप नहीं करेगा. आपके जीवन में पाप नहीं छूट सकते माफ, बिना रस का पाप कितना आपके जीवन में? गुरुदेव करता हूं इंटरेस्ट नहीं. आज ये भगवान अगर अच्छी मांगा जो आदमी बात ना सामनी ने, ભગવાન પાપ કા ત્યાગ કરશો કોઈ એસે સંયમ જીવન કા મુજે દાન દો, મગર વો નહીં તો પાપ કા રસ્તો ખતમ કરો, સમકિત કી ભૂમિકા મેં તો આ જાઉં મેં. મિથ્યાત્વી ઓર સમકિતિ કે બીચ મેં પહેલે ગુણ ઠાણે ચોથે ગુણ નામ ઇતના હી હૈ, દોનો મેં યદિ પાપ હોતે મગર ફર્ક ઇતના હૈ, એક કે મેં પાપ કે સાથ ઇન્ટરેસ્ટ હૈ, નંબર દો મેં પાપ કે સાથ અનઇન્ટરેસ્ટ હૈ. अगम ऐसा कौन सा पाप के जे चालू है मगर रस नहीं? बोलना पड़ेगा आपको. तो रस मार देगा. संकेत की भूमिका यही है कि पाप अभी छोड़ नहीं पाता है मगर इंटरेस्ट गया. गुरुदेव परिवार की जिम्मेदारी लेके बैठा हूँ इसलिए मुझे पेमेंट लेने के लिए जाना पड़ता है. कभी कभी दो तीन बार फोन भी करना पड़ता है मगर गुरुदेव कॉन्शियस ना बनते हैं. सिर्फ पैसे के लिए इतना गाली गलौज क्यों? गुरुदेव आशीर्वाद दे दो इससे मैं निकल जाऊँ, आँख में आंसू हो. और इतना मटे तुम्हारे लको तो लकी ना को पापनो त्याग. एक बात तुम्हारी अगर बे प्रकार की ताकत, पहली ताकत पाप छोड़वानी, न छूटे पाप तो रड़वानी ताकत. ભગવાન મને બે તાકાત આપો, કાં તો પાપ છોડી દઉં અને ન છૂટે પાપ તો એની પાછળ રડતો રહું. સાધના બે પ્રકારની, પાપ છોડવાની અને પાપની પાછળ રડવાની. કરીબન કરીબન નહીં, મેં ઇનકા એક્ઝામ્પલ દઉંગા આપકો. દિલ સે યદી આપ રોએંગે તો 100% પાપ જાના હી જાના હૈ. ઓર ફિર तेरी बात को मैं समझ गया और डिप में दूसरी बात का में जाएंगे. आज हम इतना कहेंगे भगवान के पास जाकर ये दो डिमांड करेंगे, भगवान पाप त्याग की ताकत दो, वो ताकत दो तो मेरे पाप में रस खत्म कर दो. और नंबर दो, भगवान धर्म करने की ताकत दो, यदि धर्म न कर पाओ तो धर्म में मुझे रस हो ऐसी ताकत दो. रस कर भी नहीं पाऊँ.
धर्म न भी कर पाओ मगर धर्म की रस गुरुदेव क्रिएट करो मेरा रस, चाहे मैं न भी कर पाता मगर यार मिरेकल मिरेकल मिरेकल। भगवान महावीर को गोचरी बेराने में अपने घर पे बुलाने में जीरण सेठ को सफलता नहीं मिली थी। क्या था रस? चौमासी पारणो आवे करी विनती नीचे के जाबे प्रिया पुत्र ने बात जनावे पटकुण जरी पथरावे महावीर प्रभु कह रहा है कहाँ है। भगवान को तूने विनती की, भगवान ने हाँ कहाँ बोला कि मैं आता हूं। जीरण सेठ ने सोच लिया आएंगे, चार महीने से जाता हूं भगवान महावीर को विनती करने का, आना ही आना। तो भगवान ने हाँ हाँ भी नहीं बोला, जीरण सेठ घर पे गए। उबी शेरी जड़ छन टकावे जाई केतक के फूल बिछावे मेवा मिठाई थाल भरावे महावीर प्रभु कह रहा। वीर विजय महाराज ने ये पूजा की रचना करके कमाल कर दी है। ऐसा भाव ऐसा रस पछी प्रभु ने बढ़ावा जीशु। कहा आए कहा भगवान, अभी कहा बोली है, गोचर का लाभ कहा मिला है। पछी प्रभु ने बढ़ावा जीशु वीरती अति रंगे वर्षु। भगवान का पगलिया मेरे घर पे हो जाए फिर भगवान के मार्ग का साधु बन जाऊंगा। कहा है कुछ नहीं है। इम जीर्ण सेठ बदनता परिणाम निधारे चढ़नता श्रावक नि सीमेंटनता। भगवान ने तो गोचरी बीजा ने त्या करी लीधी। देव दुंदुबी नो अवाज संभळ्यो, जीर्ण सेठ ने खबर पड़ी भगवान नु पाणू थई गयो। मारे त्या भगवान ना आवे नु बस खाली दुख। पण आगला टाइम मा ए भावना करी बारमा देवलोक नु आयुष्य बांधीलु, धर्म कर्या विना बारमो देवलोक। पाप में से रस खत्म और धर्म में रस ज्यादा। ना कर सको धर्म तो भी रस, पाप करना भी पड़े तो भी विदाउट इंटरेस्ट। आज का एक श्रेष्ठ कोटि का सूत्र था जो मुझे बहुत आनंदित था। सच बताऊं तमने ठाणंग सूत्र नी आगम वार्ता नु केटली उतावळ थी खबर नहीं, मने बहु उतावळ थी। ये ऐसे अद्भुत सूत्र जैसे लगता है कि इनको लेकर के नाचे। मारी जिंदगी में हूँ जेटू भण्यो छु एनु मने अहीं फल देखाय दू आ छे तारी आगळ तो तारू भणेलू सम्यक, बाकी कयुं काम थी। पाप ओछा थया अने ओछा थयेला पापनो आनंद तने वधतो गयो। संसार छूटी गयो नो आनंद छे पारा भार। रोज मुनि भगवान ने कहू गुरुदेव उपकार करीने कमाल करी छोड़ाया वो चांद छूटी गई। सब में ज्ञान पाप का त्याग ही नहीं कराता है, चित्त को भी शुद्ध भी करा देता है। हमारी ये ताकत जिस दिन बढ़ जाएगी, पहले प्रवचन का रिवीजन प्लेजर और हैप्पीनेस नंबर एक, अंतर्मुख शांत मन इंद्रिय संयम और सदाचार नंबर दो, तपो वैभव ज्ञान वैभव पर्याय वैभव और उम्र कोई मायना नहीं रखता है। नंबर आगे की बात याद है तो बोलो, नहीं वो हो गया। छेली जे बात करी ते पाप छूटे नहीं, पाप नो रस छोड़ी दो। धर्म न थाय तो पण धर्म रस उभो करी दो। साहेब आजे शुं करता हशे? बाथरूम में स्नान करके बैठते हो, साबुन लगा दे, कभी कोई मुनि याद आया? कभी तुम्हारी आंख में से आंसू गिर गए? ये बाथरूम ये स्नान और जिंदगी भर के लिए बिना स्नान बिना साबुन, लाख लाख नमस्कार गुरुदेव आपको, बाथरूम में मैं याद आ सकता हूं और तुम्हारी आंख में से आंसू गिर सकते, ये रोज की झंझट। ये साबुन लगाने के बाद भी बस दो मिनट में फिर वही गंदे सब शरीर और पूरी जिंदगी भर तक गुरुदेव
आपको नतमस्तक है। हम उपास समय तो आपको नमस्कार करते हैं, मगर बाथरूम में भी आपकी स्मृति आती है, हमारी आंख आंसू से भर जाती है। गुरुदेव, क्या कमाल का मुनि जीवन आपके पास है। तमें बाथरूम में पण मने याद करीने पुण्य बांधी सको छो, याद आवता होय तो धर्म कर्या विना मोक्ष में जई शकाय, रस उभो करी दो तो, अने पाप चालू होय तो पण मोक्ष में जई शकाय, रस छूटी गयो होय तो। सेकंड सेशन में हम थोड़े और डेप में जाएंगे। राइट टाइम पे आ जाना है। देखो, ये हमारा वैभव, कितने कितने मुनि भगवान, आचार्य भगवान, उपाध्याय जी सब दूर दूर से, ये है हमारा प्यार, ये हमारा प्रेम। इतने पवित्र साधु भगवान गांव से आए, और आगमवाद ना भी आप सबका भी इतना इंटरेस्ट दिवाली ना दिवसों नजीक आवे छे। हाँ, तो अपन आओ भाव, मैं चाहता हूँ आपके हर प्रोग्राम को इफ पॉसिबल कैंसिल कर दो, ये बार बार मौका नहीं मिलेगा। क्या भगवान के शासन की बात हम दूसरे सेशन में करेंगे, इनके पहले जो 10 क्वेश्चन हमने सोचे थे पूछ लेता हूँ। जिसको भी जवाब देना है अंगुली खड़ी करें और उनको ही जवाब देना है। बस सीधा अंगुली खड़ी कर देना, जवाब में मैं बोलूंगा, उनको ही जवाब देना है। प्रश्न यहाँ थी पूछिए, आवड़ तो हो तो आंगड़ी ऊपर कर दो, डायरेक्ट जवाब नहीं आपवानो, गुरुदेव जेमने कहशे एने जवाब आपवानो। अच्छा, आमा कोई ऑप्शन्स नहीं, एटले नो नेगेटिव मार्किंग्स, आवड़त हो तो आंगड़ी ऊंची करजो। पहलो प्रश्न, अंतर्मुक्ता कोने कहेवाय? अंतर्मुक्ता नी डेफिनेशन, अंतर्मुक्ता कोने कहेवाय? સરસ, બહારનું જે પણ મળ્યું છે એ અંદર માટે વપરાય, આનું નામ અંતર્મુક્તા। સરસ, હા, ખૂબ સરસ, ધન્યવાદ। સંયમ કોને કહેવાય? બીજો પ્રશ્ન, સંયમ કોને કહેવાય? સંયમની ડેફિનેશન જેમને આવડતું હોય આગળ ઊંચી કરજો। હા બોલો, હા તમે બેનો જરા મોટેથી બોલજો। પ્રવચનના કન્ટેક્સ્ટમાં આવ્યું હોય તે, હા બરાબર, ઇન્દ્રિયો ઉપરનું સમ્યક નિયંત્રણ એ સંયમ। સર, તાળીઓથી વધારીએ। નંબર 3, ઇન્દ્રિયની સામે કયા 4નો ભરોસો ક્યારેય ન કરાય? ઇન્દ્રિયની સામે કઈ 4 ચીજનો ભરોસો ક્યારેય ન કરાય? અપનનું એક્ઝામ નથી? હા, ખુરશી, આવો ખુરશી મળી જા તમે। હાજી, બરાબર, તપ, જ્ઞાન, પર્યાય અને ઉંમર। વાહ, ધન્યવાદ, ખૂબ સરસ, શોર્ટ હેન્ડમાં નહીં બોલતા, પૂરું બોલજો। નંબર 4, ધર્મ પ્રાપ્તિની યોગ્યતામાં લોકપ્રિયતા કેટલામાં નંબરનો ગુણ છે? ધર્મ પ્રાપ્તિની યોગ્યતામાં લોકપ્રિયતા કેટલામાં નંબરનો ગુણ છે? 5મો નંબર। વાહ, આપને 5માંથી 10 માર્ક। 5મો ક્વેશ્ચન, બહાનાની વ્યાખ્યા શું? બહાનાની વ્યાખ્યા શું? નો પ્રોમ્પ્ટિંગ, પ્રવચનના કોર્સમાં આવ્યું છે, કોર્સમાંથી જ પ્રશ્નપત્ર પૂછાયું છે, આપણે પણ સિલેબસની બહાર પ્રશ્નો નથી, સિલેબસની બહાર જવાબ નહીં હોય। પ્લેઝર કોને કહેવાય અને હેપીનેસ કોને કહેવાય? किसको प्लेजर बोलते हैं? किसी को भी मिलता है वो नहीं, प्लेजर मीन्स व्हाट? हाँ, एंड हैप्पीनेस, बराबर,
वाह धन्यवाद। एक संस्कृत कोटेशन अथवा एनो अर्थ जणावो, एक कोई पण संस्कृत कोटेशन अथवा एनो अर्थ जणावो। हाँ बोलो। राइट वाह। ज्ञानमेव प्रायश्चित्तम बराबर याद रखिए। आखू आवड़े आखू पापम छिन्नति। एक बात कहूँ मुलन में तो ना तो पाठशाला बाड़कों में परीक्षा लीधी एम एक छोकर मैंने कह मैं क्या दी ऑर्डर मैंने लोगस हूँ लोगस बोल नौकार बोले हूँ लोगस मैंने कह एक लोगस बराबर चार नौकार। મેજનું ન ચાલે ન કેમ ચાલે મને કે મને કે ચાર ચાર આના લઈને બજારમાં જે રૂપિયાનો માલ મળે કે ન મળે છોકરો અરે મને કે તમારે મને ઇનામ આપવું જોઈએ મને ન ચાલે લોકોએ લોકો બોલાય મને કે પ્રતિગણમાં ચાલે ને તમારી અમે ન ચાલે મને કે ન ચાલેનો જવાબ આપો એને મને મૂંઝવણમાં નાખ્યો પણ ભગવાનની કૃપાએ મને યાદ આવી ગયું મને એક વાત કહું તારી બેન મોટી ઉંમરની હોય 24 વર્ષની એને માટે 26 વર્ષનો છોકરો જોઈએ 13 વર્ષના બે ચાલે તો કે ના ચાલે આગળ તુષ્ટિગુણ અને શુદ્ધિગુણનો નિયમ જણાવો। આઠમો પ્રશ્ન તુષ્ટિગુણ અને શુદ્ધિગુણનો નિયમ જણાવો। રાકેશ મુનિ જીવનની સફળતાનું માપદંડ શું? મુનિ જીવનની સફળતાનું માપદંડ શું? હા બોલો બેન। નહીં એક જ નહીં હા બોલો હજી એકદમ જે જોઈએ છે ને હા બોલો શું છે ફરી વાર પ્રશ્ન પૂછશે? મુનિ જીવનની સફળતાનું માપદંડ શું? પ્રશ્ન છૂટી ગયો આપણો હા બોલો આપનો અવાજ સાંભળીને આનંદ હજી વધી રહ્યો છે પણ સોરી ખોટો જવાબ હા બોલો બોલો રાઈટ પાપ હાનિ અને ચિત્તની શુદ્ધિ વાહ ખૂબ સરસ આ સાચો જવાબ મેળવીને આનંદ વધતો ગયો। છેલ્લો પ્રશ્ન પરમાત્માના શાસનમાં ટાર્ગેટ શું? પરમાત્માના શાસનમાં ટાર્ગેટ શું? પધારેલા સૌને સાદરમિક ભક્તિનો લાભ આપીને જવા માટે ખાસ વિનંતી। અત્રે અહીંયા બધી વ્યવસ્થા કરી છે, દરેકને સાદરમિક ભક્તિનો લાભ આપીને જવા વિનંતી। બપોરે આપણે બરાબર સમયસર 2:30 વાગે આપણે બધા જ અહીંયા આવી જશું, બરાબર 2:30 વાગે આપણે બધા મળશું। કોઈકને કદાચ ઘરે ન જવું હોય અથવા તો અહીંયા જ રોકાવવું હોય, થોડુંક રિવિઝન પણ કરવું હોય, ચિંતન મનન કરવું હોય, તો આ પાર્ટીશનની પાછળ થોડી વ્યવસ્થા રાખી છે, તો આપણે બાકીના સમય સુધી અહીંયા આગળ આપણે આરામ કરી શકીએ, અહીંયા રોકાઈ શકીએ એટલી વ્યવસ્થા અહીંયા કરી છે। દરેક જણ સાધારણ ભક્તિનો લાભ આપીને જવા માટે નમ્ર વિનંતી। સર્વ મંગલ મંગલ નિરંગલ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જય।